તમારું ચરિત્ર જેવું છે એવું ચરિત્ર મારું છે, તમારી પાસે જેવી વિદ્યા છે, તમારી પાસે જેવી જાણકારી છે એવી જાણકારી મારી પાસે છે. ભગવાને કહ્યું કે ભગવાન તમારી અંદર જેવા ગુણો છે એ મારી અંદર છે, તમારી અંદર દ્રવ્ય, તમારી પાસે જેટલા પૈસા છે એટલા મારા પિતાજી પણ રાજા છે કુંડિનપુરના ભીષ્મક. અને ભગવાને કહ્યું, તમારી માતાજી કહ્યું, તમારી મારી વય પણ સમાન છે, ઉંમરમાં હું મોટી નાની નથી. સમાન ઉંમર વાળા હોય ને એના વિચારો સમાન હોય, બાકી 10 વર્ષનો ફરક પડી જાય લગ્નમાં. પત્ની આપણાથી 10 વર્ષ મોટા હોય કે પત્ની નાના હોય તો રોજ ઝઘડા થાય. 10 વર્ષથી નીચેમાં લગ્ન કરો, 10 વર્ષથી ઉપર અપ હોય એટલે નહીં કરવા, જનરેશન ગેપ આવી જાય. એક પણ પિતાના ને એક પણ પુત્રના વિચારો મેચ થતા હોય મને બતાવો. બાપા કહેતા હોય તો આમ કરું દીકરો કે નહીં આમ કરું, એનું કારણ છે કે થોડોક 10 વર્ષનો ફરક આવી જાય એટલે વિચારોમાં ફેરફાર તો પડી જ જાય. એટલે તમારી મારી ઉંમર બરાબર છે તો હું તમને કેમ પસંદ કરું, હે પુરુષ શ્રેષ્ઠ નૃસિંહ. માતાજીએ કહ્યું, મેં પતિ તરીકે તમને સ્વીકાર લીધા, જો આપ પધારીને મારો સ્વીકાર કરો તો ઠીક છે, બાકી સિંહનો ભાગ ઓલો શિયાળ લઈ જશે. ઓલો શિશુપાલ શિયાળ જેવો તમે સિંહ જેવા છો. અને પછી કહ્યું કે મેં મારા જીવનમાં કંઈ પણ પૂર્ત કર્મ કર્યું હોય, મેં કુવા વાવ તળાવ યજ્ઞ દાન કંઈ પણ કર્યું એનું પુણ્ય એટલું જ મળે કે મને પતિ તરીકે દ્વારિકાધીશ મળે. અને તમારે મારા ભાઈઓ સાથે જો યુદ્ધ ન કરવું હોય તો તમને એક વિધિ બતાવું, લગ્ન પહેલાં અમે માતાજીને અહીંયા દર્શન કરવા જઈએ અને માતાજીની કુલદેવીની યાત્રા થાય ને યાત્રામાં ખાલી અમારી સાથે પુરુષો જ કોઈ ન હોય. આપણે ગોત્રેડો લેવા જાય ત્યારે બહેનો જ હોય, ગોત્રેડો એટલે ગોત્રજાની પૂજા. એ તમે જે ઓલો ગોત્રેડો લઈ આવો ને એમાં ચાંદલા કરો ને, તમારી ગોત્રજા તમારે કુળદેવીની પૂજા છે. લગ્નના આગલા દિવસે તમારે કુળદેવીની પૂજા કરવી પડે. હવે બધા કાંઈ અહીંયા મોટી વલસાડ રહેવાવાળા નથી, અમુક દૂર દૂર રહેવાવાળા છે તો લગ્નમાં કેમ આવી શકે. ચાલો તમે તો હજી અહીંયા આવી શકો, જામનગર ને જૂનાગઢ ને બધું નજીક નજીક છે, પણ અમારા કુળદેવી તો વૃંદાવનમાં છે. લગ્નના આગલા દિવસે વૃંદાવન કેમ જવું. એટલે ગોત્રજા, ગોત્ર જેમાંથી ઉત્પન્ન થયું એને ગોત્રજા કહેવાય. એ કુળદેવીની પૂજા આવે અને અમે ત્યારે જાય ત્યારે સ્ત્રીઓ જ અમારે ભેગી હોય, ત્યાંથી તમારે આવીને હરણ કરી જવાનું. અને છેલ્લા શ્લોકમાં ધમકી લખી નાખી, હે હરિયંબુજાક્ષ હે કમલ નયન, જો મને લેવા નહીં આવો ને તો હું અહીંયા સોગંદ ખાઉં છું. માએ કહ્યું કે 100 જન્મો સુધી પણ મારે વ્રત કરવું પડે તો હું કરીશ, બાકી આ શરીર કૃષ્ણ સિવાય કોઈને મળશે નહીં, હું લગ્ન ફક્ત તમારી સાથે કરીશ, હું મરી જઈશ. 100 જન્મમાં તપ કરવા પડે, 100 જન્મ લઈશ, પણ પતિ તરીકે તમને સ્વીકારીશ. અને જેવું સાંભળ્યું ભગવાને, ભગવાને હાથ પકડી લીધો ભૂદેવને. ભગવાન કે તૈયાર છે, દારૂક રથ તૈયાર કરો, સૈબ્ય નામનો ઘોડો, સુગ્રીવ નામનો ઘોડો, મેઘપુષ્પ અને બલાહક નામના ઘોડાને જોડો. આ 4 ઘોડા જ્યારે જોડાય ત્યારે દ્વારુકને ખબર પડી જાય કે રથ આપણે હલાવવાનું નથી, કૃષ્ણ સિવાય આ 4 ઘોડા કોઈના કાબુમાં રહેતા જ નહીં. જેનું સૈબ્ય નામ હતું, અસંખ્ય ઘોડાઓનું બળ જેની અંદર હતું એને ઘોડાના રથમાં બાંધી ન શકાય, ઘોડાને કૃષ્ણ જ એને સાચવી શકતા. સુગ્રીવ નામનો જેની ગ્રીવા એકદમ મજબૂત છે, ગમે એટલો ભાર સહન કરી નાખે એવો ઘોડો. એક હતો મેઘ પુષ્પ, મેઘની જેમ કૂદકા મારવા વાળો, અને એક બલાહક ઉડવા વાળો પક્ષીની જેમ. ચારે ઘોડા તૈયાર કર્યા ને ભૂદેવ કે જોજો 3 દિવસની લગ્નની વાર છે. ભગવાન કે ઓખા ટુ હાવડા એક્સપ્રેસ, સીધા ઓખાથી ઉપડ્યા બેટ દ્વારકા, સીધા હાવડા અમરાવતી. ત્યાં પહોંચ્યા, એક રાત્રિમાં પહોંચી ગયા ને માતાજી પૂજા કરવા માટે ગયા કુળદેવીની. કે બ્રહ્મ ભૂદેવ પહોંચ્યા હશે કે નહીં આમ વિચાર કરતા હતા ને માતાજીએ ડાબી આંખ, ડાબો હાથ અને ડાબી જાંગ ખડકવા માંડી. ખબર પડી ગઈ કે સુકન થઈ ગયા છે. સ્ત્રીઓની ડાબી આંખ, ડાબું જાંગ ને ડાબું પડખું ફરકે તો સમજવાનું સુકન છે, પણ એકાદી વાર ફરકે તો બાકી જામનગર હોસ્પિટલમાં બતાવી આવું કે આ વારંવાર શા માટે ફરકે છે. સુકન સમજીને પછી ફરકે રાખવા દો, ફરકે રાખવા દો, એમ નહીં. બિનતી સુનિયે નાથ હમારે, બિનતી સુનિયે નાથ બિહારી. મોર મુકુટ પીતાંબર ધારી, બિનતી સુનિયે નાથ મારી. જાન આવી ગઈ છે, જાનમાં કૃષ્ણના દુશ્મનો બધા આવી ગયા છે. આ તરફ સાલ્વ, જરાસન, દંતવક્ત્ર, વિદુરથ, પૌંડ્રક, શિશુપાલની જાનમાં આવ્યા છે.
એક દિવસની વાર છે, ભગવાન પહોંચી આવ્યા છે. બલદેવજીને થયું કે કનૈયો એકલો ગયો છે, ક્યાંક યુદ્ધ જેવું ન થાય. સૈનિકો યાદવ સેનાપતિ લઈને બલદેવજી પણ ચાલ્યા છે. કૃષ્ણ રથમાંથી ઉતર્યા ને માતાજી જેવા દર્શન કરીને બહાર નીકળ્યા. વિનંતી સાંભળી લીધી છે. ગરુડ રથ જન્મ જન્મ કી લાગે લગન હે, સાક્ષી તારો પરાગ ગન હે. ગિન ગિન શ્વાસ આસ કહેતી હે, આયેગે શ્રી કૃષ્ણ મુરારી. ભગવાને રથમાંથી હાથ લાંબો કર્યો, ગરુડ ધ્વજમાંથી માતાજી હાથ આપ્યો, ભગવાને હાથ લઈ લીધો. જેવા જ નીકળી ગયા ભગવાન, સૈનિકો જોતા રહ્યા, ચાર પાંચ હતા, દોડીને ગયા. જરાસંધની વચ્ચે બધાની વચ્ચે રુકમીને કહ્યું કે તારી બેનને ઓલો કાળિયો દ્વારકાધીશ ઉપાડી ગયો છે. બધા વચ્ચે બેનને કોઈ લગ્નના આગલા દિવસે કોઈ ઉપાડી જાય એ ભાઈથી રહી શકાય? બધાની સામે હાથમાં જલ લઈને પ્રતિજ્ઞા કરી નાખી, અહત્વા સમરે કૃષ્ણમ અપ્રત્યુચ્ચ રુકમિણી. રુકમણીને લીધા વિના કૃષ્ણને માર્યા વિના કુંડિનમ ન પ્રવેશ્યામિ સત્યમે તદ બ્રવીમી વહ. હું સોગંદ ખાઉં છું કે કુંડિનપુરમાં પ્રવેશ નહીં કરું. સૈનિકોને લઈને ગયા, જોરદાર યુદ્ધ થયું. પરીઘ પટ્ટીસ ભાલા તલવાર અસ્ત્ર શસ્ત્ર બાણ વર્ષા. ત્યાં તો બલદેવજી યાદવોને લઈને આવી ગયા ને યાદવો સાથે યુદ્ધ થયા. કૃષ્ણે કહ્યું કે યુદ્ધ તત્કાલ બંધ કરવું હોય તો પેલા સરદારને મારો. કૃષ્ણએ કૂદકો માર્યો રથમાંથી તલવાર લઈને, સીધા રુકમીના વાળ પકડાને મારવા ગયા તલવાર. કે માતાજી પગમાં પડી ગયા. હે યોગેશ્વર પ્રમેયાત્મન દેવ દેવ જગતપતે, હંતુમ નાર્હસિ કલ્યાણ ભ્રાતરમ મે મહાભુજ. આ મારો ભાઈ છે, હે યોગેશ્વર છોડી દો એને. ભગવાને અર્ધી દાઢી અર્ધી મૂછ અને અડધા વાળ કુરૂપ કરી નાખ્યો. કુરૂપ કરવું એટલે મરવા સમાન છે. અડધી દાઢી વિનાનો, અડધી મૂછ વિનાનો, અડધા વાળ વિનાનો માણસ કેવો લાગતો હશે? છોડી મૂક્યો. હવે કોંડિનપુરમાં તો જઈ શકે એમ નથી. ભાઈએ ભોજકટ નામનું નગર વસાવ્યું અને ભગવાન જેવા ગયા છે દ્વારિકા, બધાએ કહ્યું ભગવાન શાસ્ત્રોક્ત પદ્ધતિથી લગ્ન થવા જોઈએ. જે લગ્નમાં ભગવાન વચ્ચે હોય ને લગ્ન ટકે, બાકી ખાલી વીટીઓ બદલાવી લેવાથી ડીવો તત્કાલ થઈ જાય. આ લવ મેરેજ સક્સેસ નથી, એની પાછળનું કારણ જ એ છે કે સૌથી વધારે જ્યાં ભગવાન વચ્ચે નથી રહેતો. અરે આપણે કોઈ એક સારો માણસ આપણા લગ્નમાં આવ્યો તો વિચાર કરીએ કે આપણે આની માન મર્યાદા રાખવી પડશે. આ વડીલો બેઠા છે ગાગીયા પરિવારના, તો યુવાનોને બેઠા છે તો એની મર્યાદા રાખવી પડે. એમ જ્યાં ભગવાન વચ્ચે હોય, અગ્નિની સાક્ષી જેમ અગ્નિમાં લાકડું એકવાર જોડાઈ જાય પછી બહાર કાઢો તો એમાંથી અગ્નિ ન બુજાય, એમ પતિ પત્નીને એક થવા માટે જે અગ્નિની જેમ અમે જેમ અગ્નિમાં લાકડું જોડાય જેમ પતિ પત્ની અમે એક થઈ ગયા. વન પ્લસ વન ઇક્વલ વન થવાની પદ્ધતિનું નામ લગ્ન છે. એક વત્તા એક બરાબર બે નહીં, પણ એક વત્તા એક બરાબર એક થાય. પતિ પત્નીના હાથ જોડાય ને એટલે બે એક થઈ જાય. 65 વર્ષની ઉંમરે દેહભાવ ભૂલીને આત્મભાવમાં આવી જાય. પત્ની બીમાર પડે ને પતિની આંખમાંથી પાણી પડી જાય, ને પતિ બીમાર પડે પત્નીની આંખમાંથી પાણી પડી જાય. આવો એક્ય ભાગ જો ભગવાન વચ્ચે હોય તો જ થાય, બાકી વિદેશમાં એમનેમ લગ્ન થાય, ખબર ન હોય કોની પત્ની કોની સાથે હોય. આપણા શાસ્ત્રોક્ત પદ્ધતિ લગ્ન કરવાની આ વિશેષતા છે. તમને શરમ આવે અને લગ્ન છે ને લગ્નમાં પણ ખર્ચો થવો જ જોઈએ. ભલે બધા અત્યારે ખર્ચા બચાવવા માટે લગ્ન કરતા, પણ એક વખત તમારી દીકરી જોઈ કે મારા પિતાજી એટલા કુટુંબીને બોલાવ્યા, એટલા મહાત્માઓને બોલાવ્યા, આ બધાને બોલાવ્યા, એટલો ખર્ચો કર્યો, બધામાં વાહવા થઈને હવે એક સામાન્ય બાબતમાં સાસુ ખીજાય એમાં હું રિસામણે આવી જાઉં તો મારા માટે મરવા જેવું થાય. એટલે પેલા ખર્ચા કરતા બધાય બહુ. એ ખર્ચાની ચિંતા થાય કે જે ખર્ચો કર્યો છે એ મારે મારા બાપ સામે જોવાનું છે. અને દીકરીઓ જ્યારે વિદાય થતી હોય ને ત્યારે એક નિયમ રાખવો જોઈએ. આ જેટલા સમૂહ લગ્નો થાય એને પણ મારી વિનંતી છે કે સમૂહ લગ્નમાં એકાદું કોઈ વિદ્વાન એક કોઈ સંતનું પ્રવચન હોવું જોઈએ કે જે દીકરીઓને સમજાવી શકે,
કે તમે જે ઘેર જાવ ને હવે પછીના તમારા મા બાપ તમારા પતિના મા બાપ છે, તમારા મા બાપ બની ગયા છે. ત્યાં પતિના ઘેરે જઈને મા બાપના ઘરના વખાણ ન કરે રાખતા. મોટા ભાગના ઝઘડા થાય એની પાછળનું કારણ એ કે ત્યાં જઈને મા બાપના ઘરના વખાણ કરે કે આ ફ્રીજ મારા ભાઈએ આપ્યું, આ મોરલા વાળો કબાટ મારા બાપાએ આપ્યો, બાપાના ઘરનું વારંવાર સ્મૃતિ કરે એટલે ઝઘડા ઊભા થાય. હવે પછી તારા મા બાપ એ તારા પતિના મા બાપ છે. સેવા કરવા માટે હું સેજ પણ મુંજાઈશ નહીં. નાની નાની બાબતમાં સીતાનું ચરિત્ર જોઉં, સીતાને કેટલા દુઃખ પડ્યા, તારી ઉપર એવા દુઃખ પડ્યા એ દીકરીને કેવું પડે. અરે દ્રૌપદીને કેટલા દુઃખ પડ્યા એટલા તારે પડ્યા. આ ચરિત્રો મહાભારત રામાયણ વાંચો ત્યારે ખબર પડે કે ભગવાન ઉપર એટલા દુઃખ પડ્યા ને ભગવાનને કંઈ અસર ન થાય તો આપણી ઉપર તો એવા કંઈ દુઃખે નથી. આનંદપૂર્વક ચાર ચાર ટાઈમ જમીએ આપણે બધા, આનાથી મોટું સુખ કંઈ કહેવાય. સારા સારા મોબાઈલ વાપરીએ, સારી સારી ગાડીઓ વાપરીએ, સારા સારા ઘરમાં રહીએ, સારી મોટી મોટી ટીવીઓમાં એવડી સ્ક્રીનમાં કથાઓ તમને બતાવે, આનાથી બીજો કોઈ આનંદ હોય? એવડી મોટી સ્ક્રીન લ્યો, બધા આમાં જ જોઈએ રાખતા હોય. નાના બાળકો હોય ને એમ થાય કે આપણે ક્યાં ક્યારે આવશું સ્ક્રીન ઉપર, અમારા ભૂદેવોને એમ કઈ સ્ક્રીન ઉપર આવશું, તમને પણ હોય સ્ક્રીન ઉપર કઈ આવશું. અને જે આ આનંદ આવે ને ગાગ્યા પરિવારને ભગવાન આશીર્વાદ આપશે, કારણ કે બધાને આનંદ અપાયો છે. જેવો જ ફોટો આવે સ્ક્રીન ઉપર બધા રાજી થઈએ કે આપણે આવ્યા છે, એ આનંદનું પુણ્ય ગાગ્યા પરિવારને મળશે. મને આ ગમ્યું એવડી મોટી સ્ક્રીન રાખીને લોકો એમ પ્રેમપૂર્વક જોઈ શકે, આમ બહુ દૂર ક્યારેક હોય ત્યારે વક્તાનું મુખે ન દેખાય. અને સ્ક્રીનમાં વક્તાને જોવા કરતા પણ આપણો જયારે ફોટો આવે ને સ્ક્રીનમાં, કેમેરા વાળા મારો ઓછો આવે તો હાલશે હો ભાઈ, ક્યાં છે શૂટિંગ વાળા, બાકી લોકોનો આવવો જોઈએ, ખૂણા બેઠા હોય એનો આવવો જોઈએ, અહીં બેઠા હોય એનો આવવો જોઈએ. એકવાર જીટીપીલમાં મોટી ભલસાણ ગામના લોકોને પણ બધા જુએ કે આ મોટી ભલસાણના લોકો છે, એટલે તમારા ચહેરા એ હસતા ચહેરા આવવા જોઈએ. અરે શાસ્ત્રોક પદ્ધતિથી લગ્ન થયા અને લગ્ન પછી જે પહેલો દીકરો થયો ને, કામસ્તુ વાસુદેવાંસો દગ્ધ પ્રાગ રુદ્ર મન્યુના, પહેલો દીકરો થયો રુકમણીથી, એ દીકરો બીજો કોઈ નહીં, એ સાક્ષાત કામદેવનો અવતાર હતો પ્રદ્યુમ્ન. 10 દિવસનો હતો ને સમરાસુરને લઈ ગયો. આપણે એમ થાય કે સમરાસુર શા માટે લઈ ગયો, સમરાસુરે બ્રહ્માજીને પ્રસંગ કર્યા કે અમર બનવું છે. બ્રહ્માજી કે અમર ન બની શક, બીજું કંઈક માગતો કે એવું માગી લો કે મારું મૃત્યુ કોનાથી, જે મને કહી દો તો હું અત્યારથી સાવધાન રહું, કે કૃષ્ણના પુત્રથી તારું મૃત્યુ છે, રુકમણીના દીકરાથી. આને વિચાર્યું કે નાનો હોય ત્યાં જ મારી નાખું તો. એ પ્રદ્યુમ્ન 10 દિવસનો હતો ત્યાં એને લઈને સમુદ્રમાં પધરાવી દો, મીંદડો બનીને ગયો સમરાસુર. અને આજ કામદેવનો અવતાર હતો. રતિએ પ્રાર્થના કરી કે મહાદેવજી તમે મારા પતિને બાળી નાખો, પણ મારા પતિએ તો દેવતાઓ માટે કામ કર્યું. કહ્યું કે યદુવંશમાં તારો કૃષ્ણની આ તારો પતિ જન્મ લેશે, પણ એક માછલીને તું ચીરીશ ને એમાંથી નીકળશે, એ દીકરો માનીને પુત્ર માની નહીં પતિ માનીને સેવા કરજે. જ્યાં સમરાસુરને અહીંયા જતી રહે ત્યાં દાળ ભાત બનાવવાની સેવા આપ. રતિ દાળ ભાતની સેવા આપવા માંડી સમરાસુરને અહીંયા. સમરાસુરે પધરાયો સમુદ્રમાં ને સમુદ્રમાં માછલી ગળી ગઈ, એક મચ્છિયારા લીધી, બહુ જાડી માછલી હતી, મારા રાજાને ભેટ આપું, રાજા સમરાસુરને આપી. સમરાસુરે રસોડામાં મોકલી કે આજ ભાત અને માછલી ખાઈ, માછલી ચીરી તો અંદરથી પ્રદ્યુમ્ન નીકળ્યા. રતિએ વિચાર્યું કે મારો પુત્ર નહીં પણ આ મારા પતિ છે. પતિ જાણીને સેવા કરીને જ્યારે મોટા થયા ત્યારે મહામાયા નામની વિદ્યા આપીને, મહામાયા નામની વિદ્યાથી સમરાસુરનું મસ્તક કાપી નાખ્યું. પ્રદ્યુમ્ન અને રતિદેવી જ્યારે આવ્યા ત્યારે દ્વારકાધીશને પરિચય કરાવ્યો, નારદજી કે આ તમારો દીકરો છે, એટલો મોટો થઈ ગયો, આવી આવી રીતના હતું. એમ રુકમણીના જીવન વિશે પણ વાતો કરી છે. ભગવાનની 16108 રાણી હતી, તો મારે બધા વિશે જાણવું છે. પરીક્ષિતજી કહે, કહ્યું કે શોર્ટકટમાં સમજાવી દઉં, 12 વાગ્યાનો સમય છે, 12 વાગ્યા સુધીમાં તમને શોર્ટકટમાં 16108 રાણીનું ચરિત્ર કહી દઉં. ભગવાનની મુખ્ય પટરાણીઓ 8 પટરાણીઓ, જેમાં જાંબુવતી, સત્યભામા, ભદ્રા, લક્ષ્મણા, મિત્રવૃંદા, કાલિંદી અને સત્યા. એક જ ભગવાનના લગ્ન 2 સાથે થયા, એક જ કારણે, એક સ્યમંતક મણીના કારણે. સત્રાજીત નામનો યાદવ સેનાપતિ જેના ગળામાં સ્યમંતક મણી રહેતો, એણે સૂર્યની ઉપાસના કરી, નાભિ સુધી ઉભા રહીને ગ્રહણોમાં એણે તપ કર્યું, સૂર્ય એને એક મણી આપ્યો. એ સ્યમંતક મણી રોજ 8 ભાર સોનું આપતું. 8 ભાર એટલે 1 ભાર = 20 તોલા, 160 તોલા આપતા. અહીંયા તો પ્રમાણ બતાવ્યું છે મહાભારતમાં કે 4 વ્રીહી, 4 ડાંગરના દાણા લ્યો એ બરાબર 1 ચણોઠી રાખો તો 2નો વજન સેમ થાય, 5 ચણોઠી બરાબર 1 પણ, એવા 8 પણ બરાબર 1 ધરણ, 8 ધરણ બરાબર 1 કર્ષ, 4 કર્ષ બરાબર 1 પલ, 100 પલ બરાબર 1 તોલું, અને એવા 20 તોલા બરાબર 1 ભાર.
એટલે 160 તોલા રોજનું સોનું આપતા ને એટલો મણી ચમકતો દ્વારકાધીશ આમ જોવા મીડ્યા કે આ કોણ આવે સુધર્મ નામની સભામાં. કોઈએ કહ્યું કે સમંતક નામનો મણી પહેરીને આવે છે, સૂર્યનારાયણ નહીં સત્રાજીત છે. ભગવાને કહ્યું કે આ મણીની વિશેષતા 8 વાર સોનું આપે. ભગવાન કે દ્વારિકામાં જમા કરાવી દો, આખી સોનાની દ્વારિકા થઈ જાય. આને કહ્યું કે ઉપાસના મેં કરી છે ને તમે લઈ જાઓ એમ ચાલે? ભગવાન સાથે ઝઘડો કર્યો ને આ વિવાદ થયો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. કનૈયા સાથે ઝઘડો કર્યો, દ્વારકાધીશ સાથે ઝઘડો કર્યો. મેં મારી મહેનતથી મારી ઉપાસનાથી મેળવ્યો છે, હું ન આપું. એ જતા રહ્યા કૃષ્ણ કે ભલે કંઈ વાંધો નહીં, પણ એનો ભાઈ પ્રસન્ન હતો. એને બતાવવાનો શોખ હતો કે હું એ બધા મણી બતાવી આવું. ઘરમાં એક જ હાર હોય પણ ઘરના બધા પહેરતા હોય બતાવવા માટે. એમ પ્રસન્ન પણ ગળામાં પહેરીને જ્યારે ગયો નહીં, મરી ગયો, ઘણા દિવસો સુધી આવ્યો નહીં. એટલે આખા દ્વારિકામાં બધા વાતો કરવા માંડ્યા કે નાનપણમાં માખણ ચોરતો હોય, મોટો થઈને મણી ચોરે, કનૈયા જ ચોરી હોય. જે યાદવોને ભગવાન દ્વારિકા લઈ આવ્યા, વાતો કરવા માંડ્યા. આનો મતલબ થાય છે કે આ દુનિયા કોઈને છોડતી નથી. દ્વારિકાધીશને ન છોડ્યા તો તમને ને મને શું? તમારી નબળી વાતો થાય તો મૂંઝાતા જ નહીં. નબળી વાતોની સામે તમારે એને જવાબ દેવાની જરૂરિયાત નથી. તો સમય આવે એ સમય એનો જવાબ આપે. અને પછી ભગવાને એ મણીની શોધ માટે પ્રસન્નને શોધ્યો. અને ભાદરવો મહિનો હતો અને મરેલો પ્રસન્ન મળ્યો, ગળામાં ક્યાંય મણી હતો નહીં. કોઈ સિંહે મારી નાખ્યો ને આગળ જતા એ સિંહની લાશ મળી. સિંહને કોઈ રીંછે મારી નાખ્યો ને રીંછના પગલા ગુફામાં ગયા. ભગવાન પણ અંદર ગુફામાં ગયા, પણ અંદર ગુફામાં ગયા તો કંઈ મળ્યું નહીં. બહાર આવીને કહ્યું કે મારે એકલા ઉપર આક્ષેપ છે, તમે બધા જાઓ 12 દિવસ સુધી પ્રતીક્ષા કરો ને હું ન મળું તો તમારે 13મા દિવસે જતું રહેવાનું, હું મરી ગયો છું. બધા જતા રહ્યા. 13 દિવસ સુધી ભગવાન આવ્યા નહીં. દ્વારિકામાં બધાને થઈ ગયું કે ભગવાન મરી ગયા છે, ભગવાન મરી ગયા છે. અને એ 13 દિવસ પછી જ્યારે વસુદેવજી રડવા માંડ્યા, 28 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું છે. અંદર અંદર રીંછ હતો, એમના બધું જામવાન અગ્નિનો દીકરો હતો. એ વામન અવતારમાં, રામા અવતારમાં, કૃષ્ણ અવતારમાં હતા. ભગવાને એને એવો માર્યો કારણ કે એને મનમાં ઈચ્છા હતી. રામ બાણ ચડાવતા ને આમ તો ભુજાઓ ઊંચી થતી કે હું સામેના પક્ષમાં તો ભગવાન સાથે એક બથ લેવી હતી. ભગવાન કે લેતો જા, કૃષ્ણ અવતારમાં બથ પણ તારી સાથે લઈ લઉં. ભગવાને હાડકા ભાંગી નાખ્યા. અને પછી યાદ આવ્યું કે તમે મારા રામ છો, 28 દિવસે એ મણી તો આપી, પણ એના દીકરી હતી જાંબુવતી એને પણ આપી કે મારી મણી જેવી દીકરી રાખો. ભગવાન કે ના ના, હું તમારી દીકરી શા માટે રાખું? ત્યારે જાંબવાને કહ્યું કે ભગવાન રામા અવતારની જ આ કન્યા છે, જેણે સમુદ્ર કિનારે તપ કર્યું, જ્યારે તમે પ્રાયશ્ચિત કરવા માટે બ્રહ્મ હત્યાનું રામેશ્વર ગયા ને પાછા, ત્યારે કહ્યું કે ભગવાન હું તમારી રાહ જો, મારે તમારી પત્ની બનવું છે. તમે કહ્યું કે આ જન્મમાં નહીં, આ અવતારમાં નહીં, કૃષ્ણ અવતારમાં બનીશ, ત્યાં સુધી તું તપ કર. અને એ દીકરીએ કુમારી થઈને તપ કર્યું, કન્યા કુમારી તરીકે તપ કર્યું. આજે પણ છે કન્યા કુમારી, એ જ કુવારી કન્યા રામા અવતારની જાંબુવતી બની છે. હવે તો સ્વીકારો, ભગવાને સ્વીકાર્યા, મણી લઈને આવ્યા, પત્ની લઈને આવ્યા, અને મણી આપ્યો સત્યભામા ના પિતા સત્રાજીતને. સત્રાજીત શરમાણો છે. હવે દ્વારિકાધીશને કઈ કહીને શું કહું? એને મણી દાયજામાં આપવા માટે પોતાની દીકરી પરણાવી સત્યભામા. સત્યભામા સાથે મણી આપ્યો, પણ ભગવાન નિષ્ઠાવાનો લીધો નહીં. આપણે બધા કેમ દહેજની પ્રથાનો વિરોધ કરો? ભગવાને શરૂઆત કરી, કૃષ્ણએ દહેજ લીધું નહીં, મણી ન લીધો. આપવા માટે તૈયાર હતા તો એ મણી ન લીધો. ને સત્ય સત્રાજીતે સત્યભામાને પરણાવ્યા, પણ એ મણી રાખીને સૂતો હતો ને. જર જમીન અને છોરું ત્રણેય કજિયાના છોરું. રાત્રે ચોરી કરવા માટે શતધન્વા આવ્યો અને મણી ચોરવા જતો હતો, ત્યાં ઉઠી ગયો સત્રાજીત. સત્રાજીતને એવા બધા ખંજરો માર્યા કે સત્રાજીત મરી ગયો. શતધનમાં મણી લઈને ભાગ્યો. વિચાર કર્યું કે મને કૃષ્ણ પકડી લેશે તો એને મણી આપ્યો કૃતવર્માને. કૃતવર્માએ એ જ મણી આપ્યો અક્રૂરજીને. અક્રૂરજી ભાગી ગયા કાશી અને મામાની. અને અહીંયા મણી ચોરાઈ ગયો, સત્રાજીત મરાઈ ગયો, કૃષ્ણએ માર્યો હશે, પાછો આક્ષેપ આપ્યો. ભગવાનને ખબર હતી કે રાત્રે કોણ નીકળ્યું હતું ઘરની બહાર. કોઈ સમાચાર આપ્યા કે શતધનવા નીકળ્યો હતો. ભગવાન કે શતધનવાનું ઘર ક્યાં છે? ભગવાને દ્વારિકામાં શતધનવાને શોધ્યો પણ મળ્યો નહીં. કોઈ કીધું કે હમણાં જ રથ લઈને ગયો. ભગવાને રથ દોડાવ્યો પાછળ અને શતધનવાને કહ્યું રોકાઈ જા. બરાબર જનકપુર પાસે પહોંચ્યા, નહીં રોકાણો નહીં. ભગવાને સુદર્શન ચક્ર ફેંક્યું, મસ્તક કપાયું. બલરામ ને કૃષ્ણ દોડીને ત્યાં પહોંચ્યા. આમ બધામાં જોયું કે મણી દેખાણો નહીં, શતધનવા પાસે મણી નથી. ત્યારે બલદેવજી કહ્યું કાના મને લાગે કે આ મણી ચોરવામાં તારો હાથ લાગે, આ તારા નાટક બંધ કર. અને ત્યારે કૃષ્ણને યાદ આવ્યું કે આપણા જ્યાં મણી હોય ને ત્યાં વરસાદ સૌથી વધારે થાય. સૌથી વધારે વરસાદ કાશીમાં થયો એટલે ખબર પડી ગઈ કે મણી કાશીમાં જશે. ને કાશીમાં અત્યારે અક્રૂર કાકા પણ નથી. અક્રૂરજીના મામા કાશીના હતા. અક્રૂરજીના મા કાશી રાજાને દીકરી હતા, જેનું નામ હતું ગાંધીની.
અને સ્વફલક નામના એના પિતાજી હતા. અકરુજી અહીં નથી રહે, એનો મતલબ છે કે અકરુજી પાસે મણી હશે અને સમાચાર મોકલાવ્યા કૃષ્ણ, કાકા એ મણી પાછો આપી દો, મારે મણી જતો નથી, તમારા જેવા યોગ્ય પુરુષ પાસે જ મણી રહેવો જોઈએ. મને ખબર છે કે કાશીમાં રોજ તમે સોનાની વેદિકા બનાવીને યજ્ઞ કરો છો, બ્રાહ્મણોને દાનમાં જ આપો છો, એ યોગ્ય સોનાનો યોગ્ય ઉપયોગ કરો છો મને ખબર છે, પણ એક વખત દ્વારિકામાં આવીને બતાવી દો, મારી પર આક્ષેપ દૂર થાય, જીવન પર તમારી પાસે જ આ મણી રહેશે. અને અક્રૂરજી આવીને બતાવ્યું, જીવનભર અક્રૂરજીએ જ મણી રાખ્યો, કૃષ્ણએ સ્વીકાર્યો નહીં. એના પછી કાલિંદી નામની એક પત્ની એ તપ કરતી હતી, કાલિંદી નામની એક પુત્રી જે સૂર્યની દીકરી છે. અહમ દેવસ્ય સવિતુઃ દુહિતાપતિમ ઇચ્છતિ, હું સૂર્યની દીકરી છું અને યમુનાના જળમાં સૂર્યએ બાંધેલો જે દુર્ગ કિલ્લો હતો એમાં જે રહેતી એનું નામ કાલિંદી હતું, જે કલિંદ પર્વત ઉપરથી નીકળ્યા છે. યમુના મહારાણી નહીં, કાલિંદી પણ અલગ ને યમુના પણ અલગ, એટલે ભગવાને કાલિંદી સાથે વિવાહ કર્યા સૂર્યની પુત્રી સાથે. પછી ઉજ્જૈનમાં વિંદ અને અનુવિંદ નામના બે ભાઈઓ જે કૌરવોના પક્ષમાં લડ્યા હતા, એવા માટે લડ્યા હતા કે જ્યારે એની બેને પત્ર લખ્યો ભગવાનને, એને પણ સમાચાર મોકલાવ્યા મિત્ર વૃંદાએ કે કૃષ્ણ મારે તમારી સાથે લગ્ન કરવા છે, સ્વયંવર થવાનો હતો. એ પેલા કૃષ્ણને કહ્યું કે સ્વયંવર નહીં, અમારે તો તમને જ પતિ મેળવવાનું. કૃષ્ણ ભરી સભામાં હાથ પકડીને લઈ ગયા હતા મિત્ર વૃંદાને, એટલે વિંદ ને અનુવિંદ ના દુશ્મન બની ગયા. અયોધ્યા ખાલી રામનું રાજ્ય નહીં, રામનું જન્મસ્થળ નહીં, આપણા કનૈયાનું સાસરવેલ પણ છે. અયોધ્યામાં ભગવાને લગ્ન કર્યા નાગનજીતી સાથે. નગ્નજીત નામના રાજાની પ્રતિજ્ઞા હતી કે જે માણસ મારી દીકરીને પરણવું હોય તો સ્વયંવરમાં ભાગ લે. સ્વયંવર કેવો? પોતાની વીર્યતાનું, પોતાની શક્તિનું, પોતાના તેજનું, પોતાની વીરતાનું જે મૂલ્ય ચૂકવી જાય એના માટે મારી દીકરીને લગ્ન કરીશ. વીરતા ચૂકવો જેને લગ્ન કરવા, શું વીરતામાં? એની પાસે સાત સાંઢ હતા, સાત સાંઢને જે એક જ દોરીથી નાથી નાખે એની સાથે મારી દીકરીને લગ્ન કરીશ. સાત સાંઢ માટે બધાએ ભાગ લીધો, એમાં કનૈયાએ પણ ભાગ લીધો દ્વારકાધીશે. ત્યારે કહ્યું કે હવે તમારે શું ભાગ લેવો, તમારે તો મિત્ર વૃંદા નામની પત્ની છે, તમને રુક્ષ્મણી નામની પત્ની છે, જાંબુવતી નામની પત્ની છે, તમે શા માટે લગ્ન કરવા માટે તત્પર થયા છો? ત્યારે કહ્યું કે મારે પત્નીઓ ઘણી છે પણ તમારા જેવો મને સસરો નથી મળ્યો, કારણ કે રુક્મિણીને હું હરણ કરી લે એ સસરા સાથે સંબંધ સારો નથી. સત્યભામાના પિતા શતધનમાં મરી ગયા છે, સત્રાજીત મરી ગયા છે, એક સૂર્યની પુત્રી છે સૂર્ય પાસે જઈ શકાય નહીં, એક જાંબુવતીની જાંબવાનની દીકરી જાંબુવતી છે, રીછારે તો કંઈ વાર્તા કરવા જવાય નહીં. વિંદ અને અનુવિંદ નામના બે સાથે હું હરણ કરી લઈએ એવો ઉજ્જૈનના રાજા પણ મારા વિરોધમાં છે, મારે તો તમારા જેવો શસ્ત્રો જોઈએ. અને ભગવાને ભાગ લીધો, એક જ સાથે સાતે સાત સાંઢને એક દોરીમાં નાથી લીધા. આપણે એમ કે આ સાત સાંઢ એટલે શું, કથામાં બેસવું તો સાત સાંઢને નાથવા પડે. કથામાં વિઘ્ન કરનારા કાલે બે યુવાનો મારી પાસે આવ્યા કે અમે એક પણ સમિતિમાં ભાગ નથી લીધો. દાદા વાંધો નહીં ને, એમ અમે કામકાજમાં નથી રહ્યા. મેં એને પૂછ્યું કે કેમ, કે અમારે કથા સાંભળવી હતી, સાથે સાત દિવસ તમારી કથા સાંભળી, પાછો મોકો મળે કે ન મળે એ સાંભળવી હતી, એટલે અમે કોઈ સમિતિમાં જોડાણ નથી. મેં કીધું તમે કથા સાંભળવી ને એ પણ એક સમિતિ જ છે, તમે બહુ મૂંઝાવ નહીં, આ કથા સાંભળવી પણ એક એક આ યોજનાનો એક ભાગ જ છે, દરેક વસ્તુ યોજનાનો ભાગ છે. કોઈ વસ્તુ નબળી ન વિચારતા કે આનું આમ થયું આનું તેમ થયું, જે પણ થયું એ બધું સરસ થયું છે. આપણે એમ થાય કે વચ્ચે મુખ્યમંત્રીજીનું સન્માન આવ્યું ને એમાં ખલેલ પણ 100% ખલેલ મને કથામાં એ પહોંચ્યો છે, પણ મોટી ભલસાડમાં પાછા મુખ્યમંત્રી આવે ક્યારે? મુખ્યમંત્રીશ્રી આવ્યા એ એક વિશેષતા છે, એ તમારા આ કથામાં એક કલગી જ છે. માં ગેલને આ વિચાર આવ્યો છે કે બધા મારે કલર પૂરવા છે ગાગ્યા પરિવારની કથામાં, આ મારા માટે મારા દીકરાઓ જે કર્મ કરવા માટે દોડે મારે એક એમાંથી કલર બાકી નથી રાખવો. આ છેલ્લે કદાચ મુખ્યમંત્રીશ્રીનો એક કલર બાકી રહી જતો છે ને એ પૂર દીધો, કે ભલે થઈ જાય એક વસ્તુ બાકી નથી રાખી. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ નો નેગેટિવ, કૃષ્ણની કથા સાંભળીને પોઝિટિવ જ થિંકિંગ રહેવું જોઈએ. કોઈ મને પત્ર લખીને આપ્યો હતો કે એ યોગ્ય થયું કે નહીં, પણ એ યોગ્ય જ હતું. જે જે કંઈ થવાનું છે એ બધું કૃષ્ણને આધીન, તમે ને હું કંઈ કરી જ નથી શકવાના. જો તમે કરી શકો ને તમારા મનનું કરી શકો ને તો ઓ બાબાને મારવાની વિચારધારા કરી નાખો. અરે આતંકવાદીઓને દાઉદને મારવાની વિચારધારા કરી નાખો જો તમારું ચાલતું હોય તો. આ દુનિયામાં અંતે તમારે સ્વીકારવું જ પડે. તમે ગમે એટલા સિટી સ્ક્રેન કરાવો, ગમે એવા વિદેશના ડોક્ટરને બનાવો, પણ ડોક્ટરના હાથની તાકાત નથી કે તમારો જીવ બચાવી શકે. જ્યારે માઇન્ડી હોય ત્યારે એકની બીજી થવાની જ નથી, ત્યારે આપણે સ્વીકારવું પડે. ડોક્ટરને કહેવું પડે કે હવે હાથ જોડો, ભગવાન સિવાય કાંઈ નથી. એટલે એનો મતલબ છે કે છેલ્લે અંતિમ સમય ભગવાનનો જ એક આશ્રય છે. આ બધું એને ગમ્યું છે એટલે થયું છે એવું મનમાં વિચારવું જોઈએ. હું તો પોઝિટિવ વિચારધારા ઉત્પન્ન થાય એના માટેનો મારો આ પ્રયાસ છે.
કથા સાંભળીને જો નેગેટિવ વૃત્તિ આપણી અંદર ઉત્પન્ન થાય તો એ કથા કથા ન કહેવાય. આ કથા પછી એકબીજા પ્રત્યેનો પ્રેમ ન જાગે તો એને કથા ન કહેવાય. આ એક ભાણામાં જમવા માટેની કથા છે. ગાગિયા પરિવાર એક થાળીમાં જમવા માટે બેઠો હોય ત્યારે લોકોને કહી શકવું પડે કે નહીં આ છે. અને આ તમારી નોંધ આખા ગાગિયા પરિવારની નોંધ આખા ગુજરાતે લીધી છે. જે આ સામાન્ય કથાનું જેણે આયોજન કરવાનો વિચાર કર્યો એવડી મોટી કથા થઈ ગઈ ત્યારે કહી શકાય કે અમારી ઉપર ગેલના આશીર્વાદના વરસાદ થાય છે. આ અહીંનું પ્રમાણ છે. એના માટે કંઈ અમારે બીજા પ્રમાણપત્રોની જરૂરિયાત નથી. આ પ્રમાણપત્રમાં ગેલની માં ખોડિયારની અમારી પર કૃપા છે. એક નાનકડા એવા આયોજનની શરૂઆત કરીને એવડું મોટું આયોજન થઈ ગયું. મને પણ કલ્પના નહોતી કે એવડી મોટી કથા હશે. જ્યારે આ આયોજક લોકોની મળવા આવતા ત્યારે એને કીધું મોટી ભલસાણ કરીને ગામ છે ને ગામડું અંદર છે. એટલે મેં વિચાર્યું હતું કે ત્યાં સંખ્યા થશે તો નાનકડા ગામમાં તો જામનગરમાં હોય તો જાજી થાય પણ ગામડામાં તો થોડી સંખ્યા થાય એવું હું વિચારતો હતો. પણ એવડું મોટું થશે આયોજન એ કારણ કે અમે મોટા આયોજનનું અમે અહીંયાથી કથા કરીને જશું. અહીંયા 30,000 લોકોની વચ્ચે કથા કરીને જશું અને અહીંયાથી હમણાં પરમ દિવસે જ અમારી કથા ચાલુ થાય. એક દિવસનો વિરામ છે વચ્ચે, એમાંય મારા કાર્યક્રમો છે. પરમ દિવસે કથા થશે ને એ 1500ની વસ્તીનું ગામ નથી. એ ગામની વસ્તી 1500 પણ નથી, એક જ પરિવાર છે, એક જ વ્યક્તિ કથા કરાવે છે. એટલે કદાચ હું અહીંથી 30,000માં કરીને જાય ને ત્યાં 300 લોકોમાં કથા કરીશ પણ એ કથા પણ આવી જશે. એ 30,000માં કરું કે 300માં કરું એ કોઈ ફરક ન હોય. એટલે તમારું મોટું આયોજન થઈ ગયું એની પાછળની કૃપા તમારે માનવી હોય તો ફક્ત માનવી પડે માં ગેલની કૃપા ને બીજી કૃપા માનવી હોય તો દ્વારિકાધીશની કે કનૈયાએ આ કૃપા કરી કે આ બધો આવી ગયું. પછી ભગવાને 7 વિઘ્ન હોય એ જ કથામાં બેસી શકે. તમને ભૂખ લાગે કથામાં ન બેસી શકો, તમને તરસ લાગે કથામાં ન બેસી શકો, તમે રોગ થાય કથામાં ન બેસી શકો, લૌકિક કર્મ આવી જાય તો કથામાં બેસી ન શકે, જુગાર રમવા વાળો કથામાં બેસી ન શકે, કંઈ ફરજ આવી જાય કથામાં બેસી ન શકે. છેલ્લે કામી પુરુષ હોય ને એ કામી પુરુષ પણ કથામાં ન બેસી શકે. જે કામી પુરુષ હોય ને કથામાં આવીને થોડીક વાર આમ કરે માથું ખંજવાડે ઊભો થાય બહાર જાય પાછો આવે પાછો જાય જલ્દી 3 કલાક પૂરી થાય તો એમ થાય ત્યારે સમજવાનું કે આ કામી પુરુષ છે. કથામાં તમારું ધ્યાન એક ચિત્તે લાગી જાય એટલે સમજી લેવાનું કે આપણામાંથી કામ વાસના ઓછી થતી જાય છે. એ નાથી લીધા ને પછી લગ્ન થયા. પછી શ્રુત કીર્તિની પુત્રી ભદ્રા સાથે લગ્ન થયા. કઈ કઈ દેશમાં મધ્યપ્રદેશમાં લક્ષ્મણા સાથે લગ્ન થયા. આ 8-8 પટરાણી એટલે બીજી કોઈની અષ્ટધા પ્રકૃતિ. શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે ભૂમિ રાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવચ અહંકારમ નિતિયમ મે ભિન્ના પ્રકૃતિરસ્તા. આ રીતે અવ્યક્ત વ્યક્ત થઈને આવે એવા પરમાત્મા ભૌમાસુર નામનો રાક્ષસ જેણે 16,100 કન્યાઓને પકડી રાખી હતી અને એની પાસે ભગવાન ગયા સત્યભામાને લઈને. જ્યારે જતા હતા સ્વર્ગમાં ત્યારે કહ્યું કે એક પ્રાગ જ્યોતિષપુર નામની નગરી છે જોતા જશું જેના 6 કિલ્લાઓ હતા. એ 6 કિલ્લાઓમાં છેલ્લા કિલ્લામાં મૂર નામનો રાક્ષસ 1,000 હાથ વાળો હતો. 1,000 હાથ કાપી નાખ્યા એના. ભગવાનનું નામ મુરારી પડ્યું, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું, મસ્તક કપાઈ ગયું. અને આ બીજો કોઈ દિવસ હતો નહીં, કાળી 14 દિવસ ને બીજા દિવસે આ બધી સ્ત્રીઓ હતી કન્યાઓ હતી કે અમે ક્યાં જઈએ, અમારો કોઈ હાથ પણ પકડે નહીં, હવે લગ્ન કોણ કરે. ત્યારે કૃષ્ણ જેવો જવાબદારી વ્યક્તિ કહે કે તમારો હાથ કેમ કોઈ ન પકડે, કોઈ હાથ ન પકડે તો આ દ્વારિકા વાળો બેઠો છે, તમારી સાથે હું લગ્ન કરીશ. 16,100 સાથે લગ્ન કર્યા ભગવાને. એ 16,108 દરેક પત્ની 10-10 પુત્ર થયા. 1,61,084 આવો મોટો પરિવાર હતો. અને પછી રૂકમિની પૌત્રી રૂકમિની અફસોસ થયો કે મેં દ્વારકાધીશની સાથે ખોટું યુદ્ધ કર્યું, માફી માંગી રૂકમિની ભગવાને ગલે લગાવી દીધો. અને એ રૂકમિની દીકરી હતી રોચના. એ રૂકમિની પૌત્રી રોચના સાથે પ્રદ્યુમ્નનો પુત્ર થયો છે અનિરુદ્ધ. અનિરુદ્ધના લગ્ન થયા. આ જ અનિરુદ્ધના લગ્ન ઓખા સાથે પણ થયા હતા. અને આ ઓખાને એના પિતાજીએ બાણાસુરે એક મોટા મહેલમાં પૂરી રાખી હતી કે તારો જમાય હશે એ તારું ગર્વ ઉતારવા વાળો થશે, તારો જમાય તને મારવા વાળો થશે, તારું જમાય તારું અભિમાન ઉતારવાનું થશે. 1,000 હાથ ભગવાન મહાદેવ આપ્યા તો એની સામે એ ઝઘડો કરવા વાળો હતો કે ભગવાન 1,000 હાથ શા માટે આપ્યા, મારી સામે કોઈ ઝઘડતું નથી. ભગવાન કે તારો જમાય જ તારું ગર્વ ઉતારશે તારું અભિમાન. કહ્યું કે જમાય તો તયે થાય કે દીકરીના લગ્ન કરું. તો એક સુંદર મહેલ બનાવ્યો ત્યાં કોઈ પુરુષ જઈ ન શકે. એક કુંભાંડ નામના મંત્રીની દીકરી ચિત્રલેખા હતી અને આ બે બહેનપણીઓ પોતાના ઘરે એક મહેલમાં રહીને એને સ્વપ્ન જોયું ઓખાય. સ્વપ્નમાં એના લગ્ન થઈ ગયા, એને હાથમાં મીંઢોળ પહેર્યો હતો. આ બધી ઘટનાઓ એના જીવનમાં ઘટિત થવા માંડી ગઈ. ચિત્રલેખાને કહ્યું કે ચિત્ર બનાવો. સ્ક્રેચની શરૂઆત ચિત્રલેખાએ કરી. સ્ક્રેચ બનાવીને કર્યું કે આવો 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 છેલ્લે દ્વારકાધીશ જેવો ચિત્ર આવ્યું હતું કે આના જેવો જ છે.
પ્રદ્યુમ્ન અને પછી અનિરુદ્ધનું ચિત્ર દોર્યું કે આ જ છે. યોગ માયાથી જોયું કે ક્યાંના છે, તો દ્વારકાધીશના પૌત્ર છે દ્વારિકા નામની નગરીમાં. કે લઈ આવો એના વિના હું રહી નહીં શકું, કારણ કે ઓખાને ત્રણ વરદાન માંગ્યા હતા. કહ્યું કે જા, તને ત્રણ વખત તારે લગ્ન કરવા પડશે માતાજી. કે આ વરદાન નહીં શ્રાપ કહેવાય, કે એક જ પતિ બાકી લગ્ન ત્રણ વખત થશે. અને દ્વારકાધીશના દ્વારિકામાં ગયા, સુદર્શન ચક્ર એની રક્ષા કરતું હતું. નારદજીને પ્રાર્થના કરી ચિત્રલેખાએ બોલાવ્યો કે વાત કરાવો આની સાથે, તમે એની અરે વાર્તામાં લાગી જાઓ ત્યાં હું આને લઈ જાઉં. અનિરુદ્ધને પલંગ સાથે લઈ આવ્યા. પલંગ સાથે લઈ આવીને જે લગ્ન કર્યા ને ધજા પડી ગઈ. યુદ્ધ થયું અનિરુદ્ધનું ને બાણાસુરનું. બાણાસુરે એ સોણીપુરનો જે બાણાસુર હતો એને નાગ પાસથી બાંધી દીધા અને બાંધી લીધા અનિરુદ્ધને. ત્યારે દ્વારકાધીશ સામ બધા આવી ગયા. ભગવાન સામે યુદ્ધ થયું. ભગવાન દ્વારકાધીશ અને ભગવાન ભોળાનાથ બે સામ સામે લડ્યા છે અને એમાંથી આખી જ્વર સ્તુતિ ઉત્પન્ન થઈ છે. અને એ જ્વરે આખી સ્તુતિ કરી છે, હે નમામી ત્વામ અનંત શક્તિ પરેશમ. અને એ બંને જ્વર સ્તુતિ પૂર્ણ થઈ પછી ભગવાને એવું એક ઝૃંભણાસ્ત્ર છોડ્યું દ્વારકાધીશે કે ભગવાન બગાસુ લેવા માંડ્યા ભોળાનાથ. ત્યાં 996 હાથ કાપી નાખ્યા. કાપીને કહ્યું કે તને છોડું છું એવા માટે છોડું છું કે તું પ્રહલાદનો વંશજ છે. આ રીતે છોડી મૂક્યા જેવા જે છૂટા થઈ ગયા. પછી નૃગ રાજાની કથા છે. એક નૃગ નામનો રાજા એક કાંકીડો બની ગયો અને કાંકીડો થઈને આમ આમ ડોકી કરતો હતો અને બધા એને કાઢવા માટે બહાર ગયા. તો એ કાંકીડો બહાર નીકળ્યો નહીં પણ મોટો બની ગયો. બધા દ્વારકાધીશને સમાચાર આપ્યા. દ્વારકાધીશ જેવા ગયા દ્વારકાધીશે ખાલી આમ સ્પર્શ કર્યો ને કે એમાંથી દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો. કહ્યું કોણ? કહ્યું કે નૃગો નામ નરેન્દ્રો હમ ઇક્ષ્વાકુ તનય પ્રભો. હું ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન થયેલો. મારું નામ નરેન્દ્ર, મારું નામ નૃગ છે. હું રાજા હતો. મેં એટલી બધી ગાયો દાનમાં આપી કે એની કોઈ સીમા નહીં. જેટલા આકાશમાં તારા, જેટલા પૃથ્વી ઉપર જેટલી રજની કણો, જેટલી વર્ષાની ધારા, એટલા મેં ગાયો દાનમાં આપી. તો કે તારી હાલત આમ કેમ? કે એક બ્રાહ્મણના કારણે. એક અપ્રતિગ્રહી બ્રાહ્મણ હતો, જીવનમાં કોઈનું કંઈ લે નહીં, કોઈ આપે તો એ ન લે એવો અપ્રતિગ્રહી બ્રાહ્મણની એક ગાય છૂટી પડીને મારા ગાયોના ધણમાં આવી ગઈ. હું તો રોજ હજારો ગાયો દાનમાં આપતો. એક બ્રાહ્મણ ભણીને આવ્યો, વેદ ભણીને, એને મેં 1000 ગાયો દાનમાં આપી. એમાં એની ગાય જતી રહી. સંકલ્પ કરીને ગાયો દાનમાં આપી. બોલો બ્રાહ્મણ શોધતો નીકળ્યો અને ગાય ઓળખી, આ મારી ગાય છે. આ કે નહીં, મને નૃગ રાજાએ દાનમાં આપી છે. સંકલ્પ કરીને બે ઝઘડતા મારી પાસે આવ્યા. મેં આ બ્રાહ્મણને કહ્યું કે એ બ્રાહ્મણની ગાય હોય તો આપી દો, હું તમને એના બદલામાં બીજી ગાયો આપું. ત્યારે ઓલો બ્રાહ્મણ બોલ્યો જે વેદ ભણીને આવ્યો હતો કે તે સંકલ્પ કરીને મને આપી છે, હું પાછું દીધેલું દાન પાછું ન આપું. આ બ્રાહ્મણને સમજાવ્યું તમારી ગાયની જગ્યાએ 1,00,000 ગાય આપું, તમે લઈ જાઓ. બોલો કે હું અપ્રતિગ્રહી છું, હું કોઈનું લેતો નથી. બેયની સામે આમ જોઈ રાખ્યા. બે નિરાશ થઈને વહી ગયા. મારું મૃત્યુ થયું ત્યારે મને પૂછવામાં આવ્યું કે તારે પેલા પાપ ભોગવવું કે તારે પુણ્ય ભોગવવું. આને કહ્યું કે મારે પાપ ભોગવવું. નૃગ રાજા કહે કે મારે કાકીંડાનો અવતાર છે અને પુણ્યનો ફળ એ છે કે દ્વારિકા વાળાનો હાથ હટશે ને તારી મુક્તિ મળશે. આજ મારી મુક્તિ થઈ ગઈ, મેં ગાયોની સેવા કરી તો આજ મને ગાયોનો સાચો ગોવાળ મળ્યો. નૃગ રાજાએ પ્રદક્ષિણા કરીને જતા રહ્યા ત્યારે કૃષ્ણએ બોલાવ્યા. કૃષ્ણએ કહ્યું કે હે યાદવ સેનાપતિઓ, ધ્યાન રાખજો, બ્રાહ્મણનું લેશ માત્ર પણ લેવાય ન જાય, સંતોનું ન લેવાય, મંદિરોનું ન લેવાય, દીકરીઓનું ન લેવાય, ગાયોનું ન લેવાય. એના ભાગનું લઈએ તો એ પચાવી ન શકીએ. જોજે આની હાલત કેવી થઈ. ગાયો દાન દેવા હતા, બ્રાહ્મણને નિરાશન કરો. સ્વદત્તામ પરદત્તામ વા બ્રહ્મવૃત્તિ હરેશ્ચયઃ ષષ્ઠી વર્ષ સહસ્રાણી વિષ્ણાયાં જાયતે ગૃહિ. તમે કોઈની આજીવિકાનું છેદન કરો અને આજીવિકાનું છેદન કરો એટલે 60,000 વર્ષ સુધી કીડો થાવ. અને આ બ્રાહ્મણોનો દોષ ન કરતા એ બતાવીને કૃષ્ણ ત્યાંથી રવાના થયા. પણ એ સમય બલરામને એનું આખું ગોકુળ યાદ આવ્યું. નંદ બાબા યાદ આવે, કૃષ્ણ ન જાય તો કંઈ નહીં, પણ મારે જવું જોઈએ. આજ બલદેવજી યાત્રામાં ગયા છે ને યાત્રામાં જોયું કે તો નંદ બાબા, યશોદા, ગોપીઓ આજે પણ કૃષ્ણની રાહમાં રડે છે. અને આગમાંથી રે આંખમાંથી આંસુ પાડતા પાડતા ફક્ત કૃષ્ણનું સ્મરણ હતું. ત્યારે વિચાર આવે કે આને સાચો પ્રેમ કહેવાય. અને કૃષ્ણને સમજવા હોય તો પ્રેમથી સમજવા પડે. જ્યોત સે જ્યોત જગાતે ચલો પ્રેમ કે ગંગા બહાતે ચલો. રાહ મેં આયે જુદી
सबको गले से लगा के चलो ને ગળે લગાડો પ્રેમની સાચી વ્યાખ્યા એ છે કે જેના દોષમાં પણ તમને ગુણ દેખાય એનું નામ પ્રેમ છે આ કૃષ્ણ પ્રેમ અવતાર છે એટલો બધો પ્રેમ ફેલાયો કે વિદેશના 1 કરોડ લોકો હરે રામા હરે કૃષ્ણ બોલતા થઈ ગયા છે એક એવી વસ્તુ નથી જેને કૃષ્ણે પ્રેમ ના આપ્યો હોય દરેક આખા જળથી લઈને ચેતન સુધી વ્યવસ્થાને કૃષ્ણે પ્રેમ આપ્યો છે કૃષ્ણ એટલે પ્રેમ અવતાર તમે જો કોઈને પ્રેમ ન આપી શકો કૃષ્ણની કથા સાંભળીને તો કથા કથા નથી પણ વ્યથા છે ગાગ્યા પરિવારમાં આ મોટી ભલસાણ ગામમાં એકબીજા સામે કોઈ તમે બોલતા ન હોય ને તો આ જે કથા પૂરી થાય એટલે એને ઘેરે જઈને દૂધ પી આવજો કેજો કે મેં કૃષ્ણની કથા સાંભળીને આવ્યા અમે પ્રેમની કથા સાંભળીને આવ્યા છે તારો ને મારો ઝઘડો પૂરો આપણે શેઠામાંથી ઝઘડ્યા આપણે ખેતરમાં ઝઘડ્યા પાણી નીકળે એમાં ઝઘડ્યા ઘરની બાજુમાં દિવાલ આઈ કરવામાં ઝઘડ્યા એ ઝઘડો હાથથી પૂરો હમણાં અમે જ્યાંથી કથા કરીને આવ્યા તમારા ગામમાં કથા કરવા આવ્યા એ પેલા જ્યાં કથા હતી ને સકરાના ગામ છે માંગરોળ તાલુકા પાસેનું કેશોદ અને માંગરોળની વચ્ચે એ ગામમાં વર્ષોથી એક રસ્તાનો શેઢાનો વાંધો હતો વર્ષોથી ગ્રુપ પડેલા હતા બોલતા નહોતા અને યજમાનશ્રીને મેં આગ્રહ કર્યો કે તમારે અહીંયા કથા કરવા તો આવું કે તમારા ગામમાંથી ઝઘડો બંધ થઈ જાય સમાધાન હોય તો કથા કરવા માટે આવું સમાધાન થઈ ગયા આખું ગામ રેડા લોકો ત્યાંના લોકો અમારું પંડવા ગામ છે વેરાવળ પાસેનું 27 વર્ષથી ઝઘડો હતો એક વ્યક્તિએ કથા કરી અને 27 વર્ષના ઝઘડાના એ ઝઘડાનું સમૂળ નિરાકરણ થઈ ગયું વર્ષોથી કોઈ કોઈ બોલતા નહીં કોઈ કોઈ સામે ન જોતા બે પક્ષના લોકો હતા જેટલો ઝઘડો હતો કે કોઈ સીમા નહીં મારવા ઉપર બધા આવી જતા એવો ઝઘડો પણ કનૈયો પ્રેમનો અવતાર જે ગામમાં પધારે ત્યાં પ્રેમ જ આવી જાય સમાધાનો થઈ જાય યાદ કરાવજો આ પંડવા ગામને સકરાણા ગામનું ઉદાહરણ યાદ કરાવજો વિડીયો ક્લિપ મોકલવા વાળાને કથાથી શું થાય એને કે કથાથી 27 વર્ષ પહેલાના સમાધાન કથાથી થઈ જાય આ કૃષ્ણની કથાનો પ્રભાવ છે કથા કરવાથી શું થાય એટલે પ્રેમની જ્યોત જગાવવા માટે છે એક વખત કૃષ્ણને કહી દીધો કે કૃષ્ણ આ તારી કથા સાંભળી છે કદાચ આ 7 દિવસની અંદર મારે કોઈ સાથે બોલવાનું થઈ ગયું હોય તમારે મનથી વિચારવાનું મારા એક કોઈ ગાડિયા પરિવાર સાથે મારે બોલવાનું થઈ ગયું હોય તો આ છેલ્લો દિવસ છે આ છેલ્લે દિવસે ને ભેટી જાજો કે ભાઈ આ તો વ્યવસ્થાના રૂપમાં હતું બાકી આ જે પણ મારી કઈ ભૂલ થઈ હોય માફ કરી દેજે આપણે બધાએ કૃષ્ણની ગાથા ગાય છે પ્રેમના અવતારની ગાથા ગાય છે જો એ પ્રેમ અવતારની કથા સાંભળીને પ્રેમ ન આપી શકીએ ને તો આ બધું ખોટું છે એક જ થાળી લે આજ તો એક થાળીમાં બે ગાગ્યાના ભાઈઓ ભેગા બેસીને જમીએ આને કહેવાય પ્રેમ જિસ કાન કોઈ સંગી સાથી ઈશ્વર હૈ રખવાલા જો નિર્ધન હૈ જો નિર્બલ હૈ વો હૈ પ્રભુ કા કે મોતી લુટાતે ચલો પ્યાર કે મોતી લુટાતે ચલો પ્રેમ કે ગંગા બહાતે ચલો પ્રેમ કે ગંગા બહાતે ચલો યમુનાજી અને બલરામજીનો સંવાદ પણ છે બધાને ભેટા છે બલદેવજી આજે પણ ગોપીઓ કૃષ્ણના વિરહમાં રડે છે આજે પણ ગોપીઓ કોઈ પૂતના બને કોઈ અગાસુર બને કોઈ બગલો બને કોઈ અજગર બને કોઈ બળદ બને કોઈ હરિષ્ઠાસુર બને આવા બધા નાટક બધા પોતાના સામે કોઈ ગોપી નાટક કરે છે કોઈ ગોપી વેશ ધારણ કરે કોઈ કૃષ્ણ મુરલી વગાડતા હોય એવું રૂપ લે છે કોઈ ગોપી ગાયો ચરાવતા હોય કૃષ્ણનું રૂપ લે છે કોઈ રંગોળી દોરે છે પણ એક પણ રંગોળીમાં કૃષ્ણના ચરણ ચિહ્નો નથી કે ચિત્રમાં દોરશું તો યા કનૈયો ભાગી જાય એમ હોય તો આવો પ્રેમ હજી પણ છે સાચો પ્રેમ એને જ કહેવાય કે દિવસે દિવસે વધે ઘટે નહીં એને સાચો પ્રેમ કહેવાય આ કથા કર્યા પછી જો ઘટી જાય તો એને પ્રેમ ન કહેવાય દિવસે દિવસે વધવો જોઈએ કામના રહિતમ પ્રેમ સ્વરૂપમ જ્યાં કામના નહીં હોતી ઉસે પ્રેમ કહા જાતા હે આપણી શું કામના હતી આ મોટી ભલસાણ ગામમાં ગાગિયા પરિવારે કર્યો તો કંઈ કામના નહીં
ખાલી એટલું જ પ્રયોજન કે મારી માં ગેલ આનંદ માં રે, મારી માં ગેલ ના ખોડા માં અમારે આનંદ કરવો છે, ભાઈઓને ભેગા મળીને પરિવાર ભેગો થાય, 7 દિવસ ભેગો રે, ભેગો જમે, આ આયોજન થી કર્યું ને પ્રેમ, એને કહેવાય જ્યાં કામ ના ન હોય, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, ત્યાં વાંચા હોય જ નહીં, આંખના ઇશારા પર સમજી જાય સામે વાળો માણસ, આને પ્રેમ કહેવાય, પ્રેમ ની વ્યાખ્યા છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, ગાય અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હો, સારે જગ કે કણ કણ મેં દિવ્ય અમર એક આત્મા, એક બ્રહ્મ હે, એક સત્ય હે, એક હી હે પરમાત્મા, પ્રાણો સે પ્રાણ મિલાતે ચલો, પ્રાણ મિલાતે ચલો, પ્રેમ કે ગંગા બહાતે ચલો, પ્રેમ કે ગંગા બહાતે ચલો. એક કરુષ દેશ નો અજ્ઞાની રાજા પૌંડ્રક, હું વાસુદેવ છું એમ કેવા મંડી ગયો, બે અક્ષોની સેના લઈને કાશી નો રાજા એની સાથે મળ્યો, દ્વારકા ઉપર આક્રમણ કર્યું, અરે સુદર્શન ચક્ર બાળી નાખ્યા બધાને, છેલ્લે ભગવાને સુદર્શન ચક્ર એવું ફેંક્યું કે કાશીના રાજાનું મસ્તક કપાઈ ગયું, ભગવાન કહે કે તારે કઈ લેવા દેવા નહીં, પાખંડીઓનો સાથ આપે એને પણ હું મારું છું, એવા પાખંડીનો સાથ આપનારા કાશીના રાજાનું મસ્તક કાશીના દરવાજે લટકાવી દીધું. કાશીમાં એનો દીકરો નીકળ્યો સુદક્ષિણ સવારમાં, મારા બાપનું મસ્તક લટકાયું, એને પુરસ્ચરણ કર્યું અને એમાંથી કૃત્ય નામની રાક્ષસીને કહ્યું કે જા દ્વારિકા બાળી નાખ. સુદર્શન ચક્ર એક કૃત્યાને બાળી નાખીને એ સુદર્શન ચક્ર એ આખા કાશીને બાળી નાખ્યું, નવી કાશી ઉત્પન્ન કરવામાં આવી. પાછી એકવાર કાશી બળેલી છે કૃષ્ણના સુદર્શન ચક્રથી. એક દ્વિવિધ નામનો વાનર જેની અંદર દ્વૈત વૃત્તિ હતી, જે યજ્ઞ કરતા બ્રાહ્મણો એ યજ્ઞ કુંડની અંદર મળમૂત્રના ત્યાગ કરતો, સારા કામમાં વિઘ્ન કરો એ યજ્ઞ બંધ કરવા જેવું, યજ્ઞમાં હાડકા નાખવા એટલે શું, સારા કામમાં વિરોધ કરો જે સારું કામ થતું ને દરેક સારું કામ થતું એમાં વિરોધ કરવો એ યજ્ઞમાં હાડકવા નાખવા બરાબર છે. બધાએ બલદેવજીને ફરિયાદ કરી, બલદેવજી હાથમાં મુશળ લઈને દોડ્યા, એ દ્વિવિધ નામનો વાંદરો એ જુનાગઢના ગિરનાર ઉપર રેવતા ચાલ ઉપર વહી ગયો, ઉપર એની ઉપર ફેંકા છે સાગના વૃક્ષો, ચંદનના વૃક્ષો, અને પછી સુનંદ નામનું મુશળ માર્યું ને મારવા સાથે રામ નામ જતા રહ્યા દ્વિવિધ નામના વાનરના, જય હો સાધુ સાધુનો નાદ સંભળાણો. આ દ્વિવિધ નામનો વાનર એટલે દ્વૈત બુદ્ધિ, આમ કરી નાખું તેમ કરી નાખું, આમ કરી નાખું તેમ કરી નાખું, આપણી આવી જ બુદ્ધિ છે. પણ સુનંદ, નંદ એટલે આનંદ, આનંદ નામની વૃત્તિ તમારી અંદર આવે તો પછી તમારો એક જ પક્ષ રહે, ભગવાનને મેળવવા માટે પહેલા આનંદમાં રહેવું પડે, એ ગેલમાં રહેવું પડે, એ ગેલમાં રહેવું હોય તો ગેલના ખોળામાં જ બેસવું પડે તો જ ગેલ આવે, બાકી ગેલ ન આવે. અને આ તો ઘેલી ગાત્રાર છે, ગેલ કરનારી રાડ નાખે ને એમાં વેદનું જ્ઞાન આપી દે બ્રાહ્મણોને, એવી આ ભગવતી છે. અને અહીંયા બધાની આવી વૃત્તિ હતી દ્વારકાવાળાની, દ્વારકાવાળા તમામ લોકોની વૃત્તિ બલદેવજીએ પોતાના આનંદથી એક પ્રકારની વૃત્તિ કરી નાખી. જાંબુવતીનો દીકરો શામ, દુર્યોધનની પત્ની લક્ષ્મણા, દુર્યોધનની કન્યા લક્ષ્મણાને લઈ આવ્યો ને એની સાથે લગ્ન કર્યા, દુર્યોધન મારવા માટે આવ્યો છે, હળ લઈને એવું હલાવ્યું છે આખું હસ્તિનાપુર કે બધા રાડો છૂટી ગઈ. આજ નારદજીને થયું કે ભગવાન 16108 રાણીને કેમ રાખતા હશે, ભગવાનની દિનચર્યા જોવા માટે નારદજી નીકળ્યા, જે મહેલમાં જાય ક્યાં રાણી સાથે દ્વારકાધીશ બેઠા જ હોય, ક્યાંક જમતા હોય, ક્યાંય રાણી પગ દબાવતી, ક્યાંક ભગવાન હસતા હોય, ક્યાંક પાન ખાતા હોય, આપણે એમ કે ભગવાન એક આરે બધા સાથે રહી શકે, ભગવાનનો આ નિયમ હતો કે ભગવાન ભલે ઓછા સમયે પત્ની પાસે જતા પણ જે દિવસે જાય એટલો બધો પ્રેમ આપે કે એ પ્રેમના સંસ્મરણો મહિના મહિના દિવસ સુધી વાગોળે રાખે, એટલો પ્રેમ આપતા. આ ગાગિયા પરિવાર મોટી ભલસાણ ગામને પ્રેમ આપીને ગયા છે, હવે આ મોટી ભલસાણ ગામ ગાગિયા પરિવારને મહિના દિવસ કે બે મહિના સુધી ભૂલી શકે, મને કયો જણાવો તમે, એક ગાગિયા પરિવાર એટલો પ્રેમ આપે ને મોટી ભલસાણ એક એક મહિના સુધી ભૂલી ન શકે. આ કથાની વાતો, કથાની બધી
બધાની કથામાં જે જે થયું એ તો કનૈયો જે રાણીને પ્રેમ આપતો હશે એ મહિના બે મહિના સુધી ભૂલી જ ન શકતી, અને કૃષ્ણ બે મહિના સુધી ન જાય તો ચાલતું. કૃષ્ણનો પ્રેમ એવો હતો. હું તો કહું કે આ કથાનો પ્રેમ એટલો બધો દ્વારકાધીશે તમને આપ્યો છે ને કે આ કથાને તમે 5 વર્ષ સુધી ભૂલી નહીં શકો. આ કથાનો પ્રેમ જો 5 વર્ષ સુધી રહેતો હોય તો કૃષ્ણનો પ્રેમ કેટલા વર્ષ સુધી રહે? કૃષ્ણએ પ્રેમ આપ્યો છે બધાને. રાસુ યજ્ઞ માટે બીજું ભગવાનનો નિયમ હતો, ભગવાન સંધ્યા વંદન કરતા આવો દ્વારિકાનો નાથ. એવડી મોટી જવાબદારી, ત્રિકાળ સંધ્યા કરતો બ્રાહ્મણ તરીકેની મારી એક વિનંતી છે તમને લોકો, તમે લોકો પણ ત્રિકાળ સંધ્યા રોજ કરજો. સવારમાં ઉઠો ને ત્યારે બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, પણ 24 વખત તમને જેને માનતા હોય, માં ગેલને માનતા હોય તો ગેલને 24 વખત બોલવા નામ. તે ભગવાન મને 24 કલાક આપી, હું 24 સેકન્ડ તો તને આપું, 24 સેકન્ડ તો કાઢો ભગવાન માટે. અડધો કલાક નો આપો સવારે ભગવાનને યાદ કરવા, જમવામાં થાળી ઉપર બેસો. આથી ગાગ્યા પરિવારના લોકો નિયમ લેજો કે જઈએ પણ અમે જમવા માટે બેસું ને ત્યારે ભગવાનને યાદ કર્યા વિના કોડીઓ મુખમાં નહીં મૂકીએ. ભલે અમને કોઈ શ્લોક ન આવડે તો કંઈ નહીં, પણ છેલ્લે અમે આજથી એવું એક નિયમ લેતા જઈએ, દ્વારિકાધીશ કી જય એમ બોલીને કોડીઓ મૂકશું અમારા મુખમાં. ભગવાનના નામ સાથે તમારી સંધ્યા થઈ ગઈ, અને રાત્રે સુવા પહેલા ભગવાન તને યાદ કરીને સૂજો. હે ગેલમાં સૌનું ભલું કરજે એમ કહીને સુઈ જવું એને સંધ્યા કહેવાય. સમ્યક ધ્યાયતિ, સારી રીતનું ધ્યાન ધરો એને સંધ્યા કહેવાય. ભગવાન ત્રણેય સમય, ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જો યાદ કરતો હોય ત્રણેય ટાણા બધાને, તો આપણે એને યાદ કરવો જોઈએ. અને ત્રીજું, સુધર્મા નામની સભામાં ભગવાન રોજ જતા. એક દિવસ એવો નહોતો કે સુધર્મા નામની સભામાં ન હોય. તમારું કર્તવ્ય તમારે ચૂકવું જ ન જોઈએ, વાત થઈ પૂરી. મારું કર્તવ્ય છે કથા કરવાનું, તો અહીંથી મારે જોકસો ન કરાય. મારું કર્તવ્ય છે તમને આખી કથાનો તલ સ્પર્શ કરાવો, આમાંથી એક પણ કથા હું છોડી ન શકું. કદાચ છોડું તો તમને ખ્યાલ પણ ન હોય, પણ એ પાપ મને લાગે કે મેં કથાઓ છોડી દીધી. મારે મારું કર્તવ્ય બજાવવું પડે, તમારે તમારું કર્તવ્ય બજાવવું પડે. સ્વયં સેવકને કથામાં સંભળાય નહીં તો કાંઈ નહીં. જે પાણીની સેવા કરે છે ને એ કથા સાંભળવા બરાબર જ પાણીની સેવા છે. આ સ્વયં સેવકો હું જયારે રસોડામાં ગયો ત્યારે બોલ્યા કે દાદા આ વખતે અમે કથા નથી સાંભળી શક્યા કારણ કે આ સેવામાં હતા, પણ ક્યાંય તમારી 7 દિવસ કથા જો અહીં નજીકમાં હોય ને તો અમારે 7 દિવસ ત્યાં, તો અમારે કંઈ કામ નહીં, અમારે 7 દિવસ સ્પેશિયલ સાંભળવા આવું. મેં કીધું તમને બધાને હાર્દિક આમંત્રણ છે, ગમે ત્યાં તમે કથામાં આવી શકો, ગમે ત્યાં જ્યાં કથા હોય. કથા માટેની કોઈને પત્રિકાની જરૂરિયાત જ ન હોય. આ કથા તો ભગવાનનું કાર્ય છે. ગાગ્યા પરિવારની કંકોત્રી મળીએ તો જાય એવું નહીં. ભગવાનનું આમંત્રણ, દ્વારકાધીશ તમને બોલાવે છે. બીજું બધું સાઈડમાં રાખી દો, દ્વારકાધીશ બોલાવે, આવી જાઓ, તમારે ગમે ત્યાં આવવાની છૂટ. અને કથામાં કોઈ પત્રિકાનું હોય જ નહીં, કથા તો સાર્વજનિક કૃષ્ણની કથા છે, મહાદેવ પ્રસાદ મહેતાની કથા નથી, કથા ગાગ્યા પરિવારની નથી. અરે ગોવિંદની ગાથા છે, આ ગોવિંદની ગાથા છે, એટલે બધા સાદર નિમંત્રિત હોવ. અને તમે બધા પ્રેમપૂર્વક આવ્યા છો, જેટલા લોકો અહીં આવ્યા છે એ લોકો સતત ને સતત બેઠા છે અહીં. મેં જોયું છે કે બહુ ઓછા લોકો ઊભા થયા છે જેને કથાનો અનુભવ ન હોય, બેસી ન શકતા હોય, ઉંમર હોય, વારંવાર લઘુશંકા જવું પડે, પાણી પીવા જવું હોય, એવા જ ઊભા થયા. બાકી કોઈ યુવાનો તો ઊભા જ ન થયા. મને એનું ગૌરવ છે કે યુવાનો ઊભા ન થયા. અને સુધર્મા નામની સભા ભગવાન ભરતા. ભગવાને ગેરહાજરી ભગવાનની ત્યારે સુધર્મા નામની સભામાંથી કે ભગવાન ઉપર આક્ષેપ આવ્યો હતો કે મણી ચોરી, આક્ષેપ વાળો વ્યક્તિ છે એ સુધર્મા નામના સભામાં ન જઈ શકે એવો નિયમ હતો. ભગવાન કે મારી ઉપર આક્ષેપ આવ્યો, જ્યાં સુધી હટે નહીં ને ત્યાં સુધી સુધર્મા નામની સભામાં હું જઈશ નહીં. જેના ઉપર કલંક લાગતો ને ધર્મ સભામાં ન જાતા. અત્યારે કલંક લાગેલા જ બધા નેતાગીરીમાં છે. કલંક લાગતો એ સભામાં ન જાતા. આ કૃષ્ણના જીવન ઉપર રાસુ યજ્ઞ પાંડવો કે કરવો કે નહીં, કૃષ્ણ કે કરવો જોઈએ. રાસુ યજ્ઞ માટે અલગ અલગ દિશામાં બધા લોકો ગયા. અને મારી નાખ્યો છે જરાસંઘની વાત મેં કહી દીધી છે, 27 દિવસનું યુદ્ધ થયું અને પછી બધા જે છૂટ્યા 20,000 અને 800 રાજા, એને પ્રાર્થના કરી બીજી કોઈ નહીં, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ પ્રાર્થના કરી એ બધા છૂટા ગયા. 9 લાખ કંકોત્રી લખવામાં આવી હતી, 13 લાખ લોકો આવ્યા હતા. બધાને સેવા સોંપવામાં આવી કે તમને શું સેવા, તમને શું સેવા, તમને શું સેવા. એમાં કૃષ્ણે કહ્યું મને કંઈક સેવા આપો. બધાએ કે નહીં હો ભાઈ તમને નહીં, કે નહીં મને કંઈક સેવા આપો. છેલ્લે કહ્યું વધે મારી સેવા. બધાએ કે હા. દ્રૌપદીને પીરસવાની સેવા, દુર્યોધનને આપવાની સેવા, દક્ષિણા આપવાની. એના હાથમાં પદ્મ હતું, દુર્યોધનના હાથમાં નહીં, આપણા બધાને હાથમાં પદ્મ છે. જેટલું આપીએ એટલું વધે. 5 રૂપિયા આપતા તો ભગવાન તમને 5 જ આપે, તમે 50 આપો તો ભગવાન 50 આપે. જેટલું તમે આપો તમારા હાથમાં પણ પદ્મ છે, આપણા બધાના હાથમાં. ભીમને રસોઈની સેવામાં બધાને સેવા આપવાની, પણ એક સેવા બાકી રહી ગઈ છેલ્લે.
કૃષ્ણ કે એક સેવા બાકી રહી ગઈ એ મને આપશો? તો કઈ બાકી જ નથી, બાકી રહી હોય તમારું યુધિષ્ઠિર કે એ સેવા બાકી છે કે જે સંતો મહંતો બ્રાહ્મણો જે આવે ને એનો પગ ધોઈને એને જમવા બેસાડવાની જમી લઈ પછી એની પાતર ઉપાડવી આ મારું કામ. કૃષ્ણએ પાતરો ઉપાડ્યો. આજ ગાગિયા પરિવારને મારી વિનંતી છે, આજ આવેલા તમામ લોકોની પાતર તમે ઉપાડજો. એ જમીને ઊભો હતો ને કે ભાઈ રેવા દે. આજ કથામાં પ્રસંગ આવ્યો કે અમારો દ્વારકાધીશ જો પાત્ર ઉપાડતો તો આજ તમારી થાળી હું મૂકવા જઈશ ત્યાં સુધી. કોઈને આ પ્રસંગમાં જાવ તો ઉપયોગી થાય. આજુબાજુના મોટી ભલસાણની આજુબાજુના બધા ગામો કેટલા ઉપયોગી થયા. આ ગાગિયા પરિવારની કથામાં ઈ સ્વયંસેવકો બનીને રહ્યા. કોઈને આ પ્રસંગમાં જાવ તો ઈન મારીને આમ ઊભું ન રહેવાય, કામે લાગી જવું. કૃષ્ણે શીખવાડ્યું કોઈને ઉપયોગી બનો. અને આખા યજ્ઞમાં કોની પૂજા પહેલા કરવી એના માટેનો નિયમ થયો. કૃષ્ણ દ્વેપાયન ભરદ્વાજ સુમંતુ ગૌતમ બધાએ કીધું કૃષ્ણની થવી જોઈએ. અરે પિતામાં ભીષ્મ ઉભા થયા કે કૃષ્ણ સિવાય કોઈની પૂજા અગ્ર થવી જ ન જોઈએ. ત્યારે શિશુપાલ બોલ્યો કે તું બુદ્ધિ તારી બેન્ડ મારી ગઈ છે, તું બૂઢો થઈ ગયો ને એટલે હવે આને કૃષ્ણની પૂજા હોય. જેનું કુળ નક્કી નહીં, મા બાપનું નક્કી નહીં, ક્યાંક મોટો થયો ક્યાંક ગુજરો, એ ગોવાળીઓ ન બની શકે. 100 ગાળો આપી અને ભગવાને 100 ગાળોની માને વચન આપ્યું હતું. શિશુપાલની મા, શિશુપાલની મા એટલે કૃષ્ણના સગા ભાઈ શ્રુતશ્રવા જ્યોતિષીએ કહ્યું હતું કે તમારો દીકરાનો જન્મ થશે ને એટલે 4 હાથવાળો આવશે. અને જ્યોતિષમાં ખ્યાલ આવી જાય, એવા આંકડાઓ છે બધા. હું ઘણી બધી કથામાં મેં યાદ કર્યા, આજે તો પ્રત્યક્ષ છે એટલે હાજર છે એટલે હું યાદ કરી લઉં. તમારા ગામના શાસ્ત્રી બાપા જે તમારા ભૂદેવ છે, એને નાનપણમાં મારા ઘરે આવીને મારા માતૃશ્રી મારા મમ્મીને એવું કીધું હતું. મારા અત્યારે મારા માતૃશ્રી પણ કથા લાઈવ સાંભળતા છે. એને નાના હતા ત્યારે મારું માથું જોઈ ને એમણે કહી દીધું કે આ છોકરો વિદ્વાન બનશે ને કાશીનો પંડિત બનશે. એને નાનપણમાં મારી 5 વર્ષની ઉંમરમાં એને જણાવ્યું હતું કે કાશીનો પંડિત બનશે. પણ જ્યારે હું ચાલુ 10મા ધોરણમાં હું ઉઠી ગયો તો ભણતા મેં છોડી દીધું ચાલુ 10મા ભણવાનું. 2 વર્ષ મેં વચ્ચે ભણવાનું છોડ્યું ત્યારે મારી બા એવું કહેતા કે તારું તો ભવિષ્ય એવું કર્યું કે તું કાશીનો પંડિત બની ને તું તો ભણતા ઉઠી ગયો. 2 વર્ષ છોડીને હું પાછો મીડિયમ સંસ્કૃતથી સંસ્કૃત ધારા પ્રવાહ સંસ્કૃત જેને કહેવાય ને ઇંગ્લિશ મીડિયમથી જેમ ભણતો હોય ને બાળક એમ મેં મીડિયમ સંસ્કૃતથી બેટ દ્વારકાથી 10માની પાછી પરીક્ષા આપીને 10મું 11મું 12મું હું ભણ્યો. મને એક સાધુ સંત મળ્યા જેણે મને કાશીની પ્રેરણા આપી. અમે કાશી ગયા, ત્યાં કોલેજ કરી, એમએ કર્યું, પીએચડી કર્યું, નેટ ક્વોલિફાઈડ થયો, અધ્યાપક તરીકે નોકરી કરી, પાછો આ કથાના ક્ષેત્રમાં આવી ગયો. અને આ ત્યારે મને મારા માતૃશ્રીએ કહ્યું કે તું કાશી જઈને તું કાશીનો પંડિત બન્યો એનો મને આજ એ ગૌરવ છે. ને તારા નાનપણમાં આવું જ્યોતિષ જોયું તું દાદાએ, એ દાદાને ઘરે હું મળવા માટે ગયો. કાશી ભણીને ગયો પછી દાદાને જૂનાગઢ હું પગે લાગવા ગયો સ્પેશિયલ. કે તમે નાનપણમાં કહ્યું હતું કે આવી રીતે થશે એટલે માણસ જોઈ શકે જ્યોતિષના માધ્યમથી. અને મને હું ઘણી બધી કથામાં મેં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આજે પ્રત્યક્ષ હાજર છે ને હું ઉલ્લેખ કરું એમ માણસ જાણી શકે. શ્રુતશ્રવાને જ્યોતિષીએ કહ્યું કે તમારો દીકરો 4 હાથવાળો આવશે અને એ 4 હાથવાળો તમે જેના ખોડામાં રાખશો ને 2 હાથ ખરી જશે એ તમારા દીકરાને મારનારો રહેશે. શ્રુતશ્રવા બધાના ખોડામાં રાખતી દીકરાને. અને એક દિવસ કૃષ્ણના ખોડામાં રાખ્યા શિશુપાલને, શિશુપાલના 2 હાથ ખરી ગયા, 2 જ હાથ રહ્યા 4 હાથમાંથી. કહ્યું કે કૃષ્ણ તું ફઈના દીકરાને મારીશ, એટલું તો કંઈક અમારી પર કૃપા કર. કે એટલી કૃપાની એક વસ્તુ હું કહી શકીશ તમને કે તમારા દીકરો 100 ગુના કરે ત્યાં સુધી માફ કરીશ. તો પાછા ફઈ બાકી 1 સાથે 100 કરે તો આજે 90 કરે, નવી ઘોડીનો 9 વધા. બીજો દિવસ થઈ જાય તો પાછો પહેલેથી ગણવાનું. ભગવાન કે કંઈ વાંધો નહીં, 100 ગાળો આપી. ટિપિકલ ગાળો નહીં, કોઈની નિંદા કરવી એનું નામ ગાળ છે. ભગવાનની નિંદા કરી, ભગવાને સુદર્શન ચક્ર ફેંક્યું, મસ્તક કપાઈ ગયું, એમાંથી તેજ નીકળી ભગવાનમાં સ્થાપિત થઈ ગયું. અને ભગવાનમાં આ સ્થાપિત થયોનો મતલબ હતો કે આ જય અને વિજય હતા પૂર્વના. આ દુર્યોધનનું અપમાન થયું, આખું મહાભારત અહીંયાથી શરૂ થયું, આ રાજસુ યજ્ઞમાંથી. જલ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જય, મય નામનો દાનવ એને રચના એવી કરીને ઓલો પડ્યો દુર્યોધન. આપણે જાણીએ આંધળાના દીકરા આંધળા, એમાંથી આખું મહાભારત થયું. કોઈ વસ્તુને નાની નહીં માનવી. મને કાંજીભૂટા બારોટ યાદ આવે. કાંજીભૂટા બારોટ કહેતા કે એક વેપારી હતો કરિયાણાની દુકાનવાળો, એક ગોળની નાની એવી કણી એ ઉપરથી નીચે પડીને આમ ગોળની કણી જોવા ગયા ને ત્યાં કીડી આવી. એને એમ કે હું ગોળની કણી ખાઈ જાઉં, એ કીડી ખાવાય ગઈ ક્યાં ગરોળી આવી, ગરોળીને એમ કે હું કીડીને ખાઈ જાઉં. હજી ગરોળી કીડીને ખાય એ પેલા એક મીંદડી આવી, શેઠની બહુ વાલી હતી, પાલતુ મીંદડી હતી. મીંદડીને એમ કે હું ગરોળીને ખાઈ જાઉં. હજી મીંદડી ગરોળીને ખાવા જાય ત્યાં એક વણજારો આવ્યો કૂતરાને લઈને. કૂતરો એને બહુ વાલો હતો. એ કૂતરો મીંદડીનું ગળું પકડ્યું એને,
અને એમ કે મારી મિંદરી નો મરી જાય. શેઠે 5 કિલો લઈને જોરદાર માથામાં માર્યું, કૂતરો મરી ગયો. આ વણજારા નો કૂતરો બહુ વાલો હતો, એને વણજારા એ થપ્પડ માર્યું શેઠ ને, શેઠ પડી ગયા નીચે. એસોસિએશન ભેગું થયું વેપારી મંડળ, કે આપણા શેઠ ને મારે હાથ પગ તોડી નાખ્યા વણજારા ને. વણજારો હાથ પગ તૂટેલો, તૂટેલા ફાટેલા કપડા પહેરીને બસ્તીમાં ગયો. એ પ્રમુખ હતો વણજારાની જ્ઞાતિનો. વણજારા ભેગા થયા, ધારિયા ને તલવાર લઈને આવ્યા. એમ વેપારીઓને માથા કાપ નાખ્યા. પોલીસ કેસ થયા ને છેલ્લે ખબર પડી કે શેમાંથી ઝઘડો થયો. માઇક્રો ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે પોલીસને ખબર પડી, એક ગોળની કણીમાં 12 લોકોના માથા કપાઈ ગયા. એક નાનકડી એવી વાતમાં, નાનકડી વાતને નાનકડી ન માનો. આંધળાના દીકરા આંધળા, આ વાતે મહાભારત કરાયું. કદાચ દુર્યોધન એ વિજય મારા ભાભી છે મજાકમાં કીધું હોય તો મહાભારતનું યુદ્ધ ન થાય. નાની નાની વસ્તુઓ તમે મોટા મોટા પકડીને બેસો ને એના કારણે યુદ્ધ થાય, એના કારણે ઝઘડો થાય. અને આખો યજ્ઞ ભગવાને સંપાદિત કર્યો, આખો યજ્ઞ પૂરો થયો. અને આ યજ્ઞ પૂરો થયોની પાછળનું કારણ એક જ હતું. અને યજ્ઞ પૂરો થયોનું કારણ, પાછળનું કારણ કે ભગવાન કૃષ્ણ એની સાથે હતા. સાલ્વ સાથે ભગવાનનું યુદ્ધ થયું. યાદવો 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. શિશુપાલનો મિત્ર અને શોભ નામનું વિમાન હતું, એનો અધિપતિ સાલ્વ હતો. 1 વર્ષ સુધી ખાલી એક રાખોડી ખાઈને ભગવાનની આરાધના કરી, એનું વિમાન કોઈ તોડી શકે એમ હતું. દ્વારકાધીશે તોડ્યું છે. અને એ સમયે કૌમુદી નામની ગદાના પ્રહારથી દંત વક્ત્રને માર્યો, સુદર્શન ચક્રથી શિરચ્છેદ કર્યું છે, વિદુરથને માર્યો. ભગવાને એટલા યુદ્ધો કર્યા કે એની કોઈ સીમા નહીં. અને ભગવાનને હવે મહાભારતનું યુદ્ધ કરાવવાનું છે. તટસ્થ કરવા માટે મોટાભાઈને બલદેવને કહ્યું કે મોટા ભાઈ, તમારે આમાં કંઈ ન કરાય, નીકળી જાઓ તમે તીર્થયાત્રામાં. તીર્થયાત્રામાં નીકળી ગયા. અને તીર્થયાત્રામાં એ પ્રભાસ આવ્યા, ત્યાંથી આવતા આવતા નૈમિષારણ્યમાં આવ્યા. અને નૈમિષારણ્યમાં વ્યાસપીઠ ઉપર બેસેલા સુતજીએ સન્માન ન આપ્યું. બ્રાહ્મણ તરીકે એને વિચાર કર્યો કે મારે સન્માન આપવા માટે મારે આ ન કરાય. બધા લોકો ઊભા થયા બ્રાહ્મણો, પણ વ્યાસપીઠ ઉપર વાળો વ્યક્તિ ઊભો ન થાય, એને મર્યાદા રાખવી જ પડે. વ્યાસપીઠ ઉપર બેઠો એટલે વ્યાસ છે. મુખ્યમંત્રીની સીટ ઉપર બેઠો એલો વ્યક્તિ મુખ્યમંત્રી હોય ને એની મર્યાદા જળવાતી હોય તો વ્યાસપીઠના વક્તાની પણ મર્યાદા જળવવી જોઈએ. વ્યાસપીઠ વેરો વ્યક્તિ છે. અમુક લોકો એમ કે વ્યાસપીઠ ઉપર વક્તા બેઠા હોય ત્યાં સુધી એ આચાર્ય આવે તો આરતી ન કરે, પૂજા ન કરે, એ આચાર્યોની ભૂલ છે. આચાર્યોને વિચાર નથી આવતો કે આ વ્યાસપીઠ ઉપર બેસવાવાળા તમામ વ્યાસ છે. 1 વ્યાસ નહીં, 28 વ્યાસ થયા છે. દેવી ભાગવતમાં કથા છે, મારે એમાં વિશેષતા માં ન જઉં, પણ મારે મૂળ વાત એક એવી છે કે તીર્થયાત્રામાં મને સન્માન ન આપ્યું. સન્માનની ભૂખ, વ્યાસપીઠ પાસેથી સન્માનની આશા રાખવી નહીં, આ સમજાવે છે. એટલે હું કોઈનું નામ બોલ્યો નથી વ્યાસપીઠ ઉપર, એક વ્યક્તિનું નામ નથી બોલ્યો. એવા માટે બોલ્યું કે વ્યાસપીઠની મર્યાદા જાળવવા માટે, વ્યાસપીઠની મર્યાદા જાળવવા માટે એ નથી બોલ્યો. એમાં કોઈને એમ ન થાય કે મારા નામનો ઉચ્ચારણ ન કર્યું. મેં એક વ્યક્તિ નથી બોલ્યા. મુખ્યમંત્રી શ્રી આવ્યા તો હું નામ નથી બોલ્યો. એવા માટે કોઈ પણ આવ્યા એનું નામ એવા માટે નથી બોલ્યો કે વ્યાસપીઠ ઉપરથી બધાના નામ લેવા જાય તો વ્યાસપીઠની કથાઓ જ ન થઈ શકે. વ્યાસ કથા, વ્યાસપીઠની કથામાં ફક્ત ભગવાન સિવાય કોઈના ગુણગાન હોય નહીં. કા ભગવાન કા ભગવાનના ભક્તોના ગુણગાન હોય, એનાથી વિશેષ કોઈના ગુણગાન ન હોય. વ્યાસપીઠની મર્યાદા છે. આને મને સન્માન કેમ ન આપ્યું? બલદેવજીને ગુસ્સો આવ્યો કે આ બધા ઊભા છે અને આ ઊભો ન થયો. એને દર્ભની સળી લઈને સીધી જ મારી છે સુત પૌરાણિકને. રોમ હર્ષણ ત્યાં ને ત્યાં મરી ગયા. બધા બ્રાહ્મણોએ કહ્યું કે તે સૌથી મોટો ગુનો કર્યો છે બલદેવજી, તમે આ સન્માન વ્યાસની પીઠી વ્યાસ કહેવાય તમારે વંદન કરવા પડે. હવે પ્રાયશ્ચિત કરો 1 વર્ષ સુધી. નીચે લાશને ઉતારી રોમહર્ષણ વ્યાસપીઠ ઉપર ગુજરી ગયા. મને એમ થાય કે કેટલા ભાગ્યશાળી હશે રોમહર્ષણ જેનું મૃત્યુ વ્યાસપીઠ ઉપર ભગવાનના ખોડામાં થયું. કેટલો ભાગ્યશાળી કહેવાય. એને નીચે ઉતાર્યા, એના દીકરા ઉગ્રસર્વાને બેસાડ્યા. ઉગ્રસર્વાએ કથા આખી પૂરી કરી અને કહ્યું કે હવે તમારે પ્રાયશ્ચિત કરવું પડે, તમે વ્યાસપીઠનો ગુનો કર્યો છે. 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરો. એ તીર્થયાત્રામાં કે અહીં મહાભારતનું યુદ્ધ કૃષ્ણે કરાવી નાખ્યું. પાંડવોને જીતાડી દીધા, કૌરવોને હરાવી દીધા. પણ આ બધું હરાવી દીધું પછી કૃષ્ણ એની દ્વારિકામાં હતા અને યાદ કરતા હતા કે એક મારો મિત્ર છે, હવે તો એ આવે ને તો બસ એના માટેની હું રાહ જોઉં છું. અને એ મિત્ર હતો સુદામા. ભગવાનના 3 મિત્રો એ ભક્તિ જ્ઞાન અને કર્મના પ્રતીક છે. કર્મ પ્રધાન મિત્ર એટલે અર્જુન, જ્ઞાન પ્રધાન મિત્ર એટલે જેને કહી શકાય ઉદ્ધવ, અને ભક્તિ પ્રધાન મિત્ર જેનું નામ સુદામા. અને સુદામા વિશે આપણે જેવું અર્થઘટન કરતા હોય, મુબારક જે કરતા હોય એને, પણ કોઈ સુદામાને જ્યારે ગરીબ કહે ને ત્યારે અમારી આંખોમાં પાણી આવી જાય કે તમે સુદામાને ગરીબ કયો છો. આ સુદામો ન હોત ને તો આપણા ગુજરાતને આ દ્વારિકા વાળો પણ ન મળ્યો હોત. એ સુદામાના કારણે દ્વારિકા વાળો મળ્યો.
વર્ણન કર્યું સુદામાએ કે અમારે અહીંયા આવી જગ્યા છે, ત્યારે તમારા ઘર ઉપર મુશ્કેલી આવે ને, સુદામાએ કહ્યું કે કનૈયા સાંદીપની ઋષિના આશ્રમમાં હાથ પકડો. સુદામાએ સુદામાએ કૃષ્ણનો હાથ પકડીને કહ્યું કે મેં તારા વિશે સાંભળ્યું છે કૃષ્ણ, તે જરાસંધ સામે યુદ્ધ કર્યું છે, તે જરાસંધના જમાઈને માર નાખ્યો, એની દીકરીઓને તે વિધવા બનાવી અસ્થિ અને પ્રાપ્તિને, 23 અક્ષોહિણી સેના છે કનૈયા, તારે આની સાથે દુશ્મની કરવાની શું જરૂરિયાત હતી, અને કનૈયા તને કંઈક થઈ જશે તો. કૃષ્ણે કહ્યું કે તમે ચિંતા ન કરો. ત્યારે સુદામાએ કહ્યું કે કનૈયા તારી ઉપર ગમે ત્યારે મુસીબત આવે, તારા પરિવાર ઉપર મુસીબત આવે ને, તો મારા સૌરાષ્ટ્રમાં આવતો રહેજે, મારા સૌરાષ્ટ્રમાં સમુદ્રની વચ્ચે એક જગ્યા છે, ત્યાં આખા પરિવારને રાખજે, તમે સેફ રહેશો, પવિત્રમાં પવિત્ર જગ્યા છે. સુદામાએ વર્ણન કર્યું હતું એટલે દ્વારકાધીશ અહીં ભૂલા પીડ્યા, અને એ દ્વારકાધીશ અહીં આવ્યા પછી વિચારતા હતા કે કૃષ્ણ કહે કે મારે એને મળવા જવું જોઈએ સુદામાને, પણ સુદામા તો એવો વ્યક્તિ હતો ને, સુદામાનું રહેવાનું એક સ્થાન નક્કી નહોતું, આ તો છેલ્લે પોરબંદરમાં આવ્યા, બાકી એક સ્થાને રહેતા નહીં, સુદામાનું તો કામ જ. સુદામા એવા માટે દરિદ્ર હતા, એવા માટે એની પાસે વૈભવ નહોતો કે સુદામાએ એક રૂપિયો પોતાના માટે વાપર્યો નથી, એક જગ્યા રહ્યા જ નથી, સતત એના જીવનમાં સતત જે વિદ્યા સાંદીપની પાસે ભણ્યા, ગુરુદક્ષિણામાં દેવા માટે કંઈ હતું નહીં, સાંદીપનીને સુદામાએ જ્યારે કહ્યું કે હું શું ગુરુદક્ષિણામાં આપું, ત્યારે ગુરુજી બોલીએ કે મારા વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કરજે, અને એ જ સાંદીપનીના નામ ઉપર આ મહાપુરુષે આખી જિંદગી પ્રચાર અને પ્રસાર કર્યો સદવિદ્યાનો, ક્યાંયથી એક નયો રૂપિયો ન લીધો, અને જે દિવસે કર્મકાંડ આવે ને કરવાનું, એ સમયે પ્રાર્થના કરે કે હે પરમાત્મા મને કર્મકાંડ ન આપતો, આજનો બ્રાહ્મણ કર્મકાંડ માગે કે મને કર્મકાંડ આપજે, આ સુદામો કર્મકાંડ ન આવે એવું માગતો કે કર્મકાંડ હશે તો હું વિદ્યાનો પ્રચાર અને પ્રસાર નહીં કરી શકું, કદાચ મને કર્મકાંડ હશે તો હું ભગવાન તારું કાર્ય નહીં કરી શકું, હું ફક્ત મારા માટે જ રહીશ, મારે તો ઘરે ઘરે સંદેશો ફેલાવવો છે કે ભગવાનનું ભજન કેમ થાય, આ મહાપુરુષ સુદામો ખાલી માળા કરીને ગરીબ હતો અને કર્મકાંડ કરતો એટલું પૂરતી સીમિત નથી, આ સુદામાએ આપણા સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે કૃષ્ણના ચાહકો બનાવ્યા, અત્યારે આખું ગુજરાત બોલતું હોય ને જય શ્રી કૃષ્ણ તો એ સુદામાના કારણે છે, સુદામાએ ઘરે ઘરે જઈને કીધું કૃષ્ણ પરમાત્મા છે, એનો જય થવો જોઈએ, એનો જપ કરો, એ અખિલ બ્રહ્માંડનો માલિક છે, આખા ગુજરાતને વૈષ્ણવ બનાવવાનું સૌથી મોટું શ્રેય જાતું હોય તો એ સુદામાને છે, એક ઘરે પગ નથી મૂક્યો પોતાની આજીવિકા માટે, જેને ચિંતા નથી કરી, જેના ત્રણ ત્રણ સંતાનો હોવા છતાં પણ ભૂખ્યા છે, આ સ્થિતિ તો જો, એની પત્ની વિશે લખ્યું છે કે તસ્ય ભાર્યા કુચૈલસ્ય, જેના કપડા ફાટેલા છે જેની પત્નીના, માણસ પોતાના કપડા ફાટેલા પહેરી શકે, ઠીકડા મારી શકે, પણ પત્નીના કપડા ફાટેલા જોઈ જ ન શકે, પત્ની ઘરની લક્ષ્મી કહેવાય, ઘરની ઇજ્જત કહેવાય, એને કપડા તૂટેલા કોઈ ન પહેરાવે, અને જેની કુચૈલસ્ય જેના કપડા ફાટેલા જેની પત્નીના, ક્ષુતક્ષામા ચ તથા વિદા ભૂખા છે, જેના બાળકોના પીઠ અને પેટ એક થઈ ગયા છે, આ કેવો હશે સંન્યાસી, આવું વ્રત ન લઈ શકે, અયાચક વ્રત લીધું, અયાચક વ્રત એટલે કોઈ પાસે માગવું એમ નહીં, કોઈ આપે તોય નહીં લેવું, સુદામાને કોઈ 10 ની નોટ એમને પગમાં મૂકીને આપે ને, ત્યારે સુદામા કહેતા કે નહીં ભાઈ હું નહીં લઉં, કે પણ હું પ્રેમથી આપું, કે પ્રેમથી આપો તો મેં તારું કંઈ કર્મ જ નથી કર્યું, કર્મ કરો તો મારો અધિકાર છે લેવાનો બાકી નથી, સુદામાને દરારથી કોઈ આપી જાય તો સુદામા એનું ગોત્ર પૂછી લેતા, તારું ગોત્ર કયું છે, અને રાત્રે સુદામા જપ કરે, હે પરમાત્મા જેણે મને 10 રૂપિયા આપ્યા એનું કલ્યાણ કરજે, મને 1 સોના મહોર આપ્યો એનું કલ્યાણ કરજે, આવો સુદામા, એને એવા સુદામાને ગરીબ કેવો ગાળ આપતા બરાબર છે, જે કૃષ્ણની સાથે ભણ્યો હોય, પણ એ મને તો સુદામા કરતા એના પત્ની ઉપર ગૌરવ થાય, કે એની પત્ની સુશીલા નામ બધા કહે છે, પણ સારા ચરિત્ર વાળી હશે, નામ જેવો એ, જેની પતિ જેના માટે વ્રત હોય ને પતિ માટે, એને પોતાના દીકરાઓને શું જવાબ આપતી હશે, રોજ કે જમવાનું છે જમવાનું, મા બાપ પાસે દીકરો જ્યારે જમવાનું માગે, કદાચ બાપ તો મોઢું ફેરવી શકે, પણ મને એ થાય કે માં કેમ મોઢું ફેરવતી હશે, જેને પોતાના દીકરાને ભૂખ્યા જોયા હશે એ માની આંખમાંથી કેવા આંસુ પડી ગયા હશે, મને પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો એક ગ્રંથ યાદ આવે, શ્રાદ્ધ ભાગ 1 અને શ્રાદ્ધ ભાગ 2, વિજિગીષુ જીવનવાદ, સંસ્કૃતિ પૂજન, સંસ્કૃતિ બિલ્વદલ, બિલ્વપત્ર, તુલસીદલ, આ બધા ગ્રંથોમાં શ્રાદ્ધ ભાગ 1માં 4 નંબરની કથા છે, માતૃદેવો ભવ, સત્ય ઘટના છે, આ નાસિકના બાજુનું એક ગામની સત્ય ઘટના છે, એક બ્રાહ્મણ પતિ પત્ની રહેતા, એના ઘરે સંતાન નહીં, જેટલા પથ્થર એટલા પીર પૂજા, 19 વર્ષે એક દીકરો આવ્યો, અને દીકરો આવ્યો ત્યારે નક્કી કર્યું કે હવે આ દીકરાનું નામ આપણે રાજા રાખીએ,
અને રાજા નામ રાખ્યું. માનો મન નાનપણથી સંકલ્પ પતિને વારંવાર કે આપણે આજથી દીકરાનો જન્મ થયો, આજથી આપણે પ્રતિજ્ઞા કરી લઈ. નામ તો રાખ્યું રાજા, પણ આપણે રાજા બનાવવો છે ને કલેક્ટર બનાવવો છે. પિતાજીએ વ્રત લઈ લીધું, મારો દીકરો કલેક્ટર નહીં બને ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું. માએ પ્રતિજ્ઞા કરી લીધી કે જ્યાં સુધી મારો દીકરો કલેક્ટર નહીં બને ત્યાં સુધી હું દૂધ નહીં પીવું. મા બાપના પુણ્યના કારણે દીકરો એટલો બધો ભણવામાં હોશિયાર થયો, એક વીઘો જમીન ગામમાં ગોરબાપાને. પહેલાં તો કર્મકાંડે ગામડામાં શું હાલતું. એક નવરાત્રિ જેવો દિવસ હોય ત્યારે નવરાત્રિનો યજ્ઞ થાય, એ નવરાત્રિના યજ્ઞમાં પણ સૌથી વધારે ઘી દેઈ યજમાનમાં બેસે, 1 કિલો ઘી આપીને બ્રાહ્મણને દક્ષિણા પણ ન મળે. તમારા ઘરે જ્યારે જ્યારે સમય મળે ને તમારા સારા દિવસો હોય ને, એ સારા દિવસોમાં તમે તમારા ઘરે કોઈ પંડિતને બોલાવીને યજ્ઞ કરાવજો, કોઈ બ્રાહ્મણને બોલાવીને. ફાયદા 3 છે. પહેલું કે તમારા ઘરમાં આંકડો ખાખરો ખેર એનો હોમ થાય, તમારું વાતાવરણ એકદમ પવિત્ર બને, તમારા ઘરમાં મંત્ર બોલાય, સાત્વિક ઉર્જા વધારે આવે. ત્રીજું, એક બ્રાહ્મણની આજીવિકા ચાલે. બાકી તમે જો આજે બ્રાહ્મણની આજીવિકા માટેનું કંઈ કર્મ નહીં કરાવો, બ્રાહ્મણની આજીવિકા તૂટશે, લોકો વેદ ભણવાનું બંધ કરશે, અને વેદ ભણવાનું બંધ કરશે તો આપણી સંસ્કૃતિ સૌ નિર્મૂળ થઈ જશે. સંસ્કૃતિને ટકાવી હોય તો યજ્ઞ જરૂરી છે. અને આજ એને ત્યાં સમય આવી ગયો છે. દીકરાને મોટો થયો, 7મા ધોરણમાં પહેલો નંબર આવ્યો, પણ એ દિવસે એની માં રડતા હતા રાત્રે. ભૂદેવ રડવાનું અવાજ સાંભળીને અંદર ગયા કે શા માટે રડો છો? એવા માટે રડું છું કે આપણો દીકરો સૌથી હોશિયાર, આપણે એને કલેક્ટર બનાવો તો, પણ હવે 7 ધોરણ તો પૂરા થઈ ગયા, 8મા ધોરણથી નાસિક ભણવા જવું પડે, હોસ્ટેલમાં જ રહેવું પડે, ફી મોટી ભરવી પડે. આપણી પાસે અત્યારે એટલી ફી થોડી હોય, 5-6 હજાર રૂપિયા આપણે થોડા કાઢી શકીએ. અને આપણો દીકરો કલેક્ટર નહીં બને, મને એનું રડવું આવે કે રડો નહીં દેવી, મેં આપણી જમીન ગીરવે મૂકી દીધી છે, પૈસા લઈને કાલે આપણો છોકરો પણ ભણવા જશે. રાજા જ્યારે ભણવા જતો હતો, જમીન ગીરવે મૂકી 1 વીઘો, પગે લાગીને રાજા જતો હતો ત્યારે કહ્યું, દીકરા કલેક્ટર બનીને આવજો, જો કલેક્ટર બની નહીં આવીને તો અમારી આશા પાણીનો ફરી જાય. મા બાપને પગે લાગીને નીકળ્યો છે રાજા ભણવા માટે. નાસિક 2માંથી એક જઈ શકે એમ નતા. કોઈ માણસને કહ્યું ફી ભર દેજો ને તમે બધું જોઈ લેજો. જ્યારે દીકરાને ભણવા માટે મૂકીને જ્યારે એ માણસ આવ્યો ગામનો વ્યક્તિ, પૂછ્યું કે ત્યાં રહેવાનું જમવાનું બધું કેમ છે? બધું સારું છે, પણ અહીં માનો જીવ ન રહે ને, મારા રાજાને શું થતું હશે, રાજાને શું થતું હશે. અને રાજા ત્યાંથી પત્રો લખે રાખે. મા બાપની ફરજ છે કે જ્યાં સુધી દીકરાને હોસ્ટેલમાં મૂકી દેવો ત્યાં સુધી પૂરી નથી થતી. દીકરાને સારો મિત્ર કે સારી બેનપણી શોધી આપવી પોતાની દીકરીને, આ મા બાપની ફરજ છે. ક્યારેક દીકરો કુસંગમાં લાગે તો બગડે. દીકરો કુસંગમાં લાગી ગયો રાજા. રાજા એવો કુસંગમાં લાગ્યો કે એક પૈસાવાળાની દીકરીના પ્રેમમાં પડી ગયો. એ પૈસાવાળાની દીકરીની સામે પોતાનો રૂબાબ બતાવવા માટે પૈસા વાપરે કે મારા બાપાને 100 વીઘા જમીન છે, મારે મોટો બંગલો છે, મારા ગામ મારા પિતાજી ગામમાં સરપંચ છે, એને પૂછીને આખું ગામ પાણી પીવે, અમે બહુ પૈસાવાળા, હાલો તમારે નાસ્તો કરવો નાસ્તો કરાવવું જમાડે, આ તે પૈસા બહુ વાપરે. અને જેવા પૈસા પૂરા થઈ એટલે પત્ર લખે કે મારે અહીં ભણવામાં જરૂરિયાત છે, પૈસા મોકલો. અહીં મા બાપ પાસે કંઈ હોય ની જમીન વેચી નાખી, પણ મહિને 500 રૂપિયાનું મનીઓર્ડર દર મહિને કરે. મનીઓર્ડર આવે એટલે બધાને બતાવે, જોઉંજી મારા પિતાજી કેટલા પૈસાવાળા છે, પૈસા મોકલે. એક ખોટું બોલવા માટે 100 વખત ખોટું બોલવું પડે. અને એ જ્યારે ખોટું બોલવા માટે ખૂબ ખોટું બોલ્યો અને પૈસા મોકલવામાં માને એકવાર થયું કે જમવાનું નહીં ભાવતું હોય મારા રાજાને, તમે એક કામ કરો કે એ રાજા માટે જમવાનું નહીં ભાવતું, તમે ટોપરા પાક લઈ જાવ, એને ટોપરા પાક બહુ ભાવે. અને ટોપરા પાક માટે આપણા ઘરમાં પૈસા તો છે નહીં, 2 નાળિયેર છે, પણ આપણે મજૂરી કરી, રાત દિવસ એ સંચો સીવણ કામ કર્યું, રાત દિવસ જાગીને ભૂખા પેટે. અને બ્રાહ્મણ દેવે ગામમાં જઈને મજૂરી કરી. એ ભૂદેવને મજૂરી કરવી પડતી છે, કેવું હશે. છેલ્લે પૈસા લઈ આવ્યા, 5 દિવસ ઉપવાસ કર્યા, 7મા 8મા મિષ્ટાન ન બનાવે, ક્યારેક ક્યારેક તો 2-2 દિવસના વાયણા હોય જાય તો જમવાનું ન મળે, એમ કરીને ઘી ભેગું કરીને ટોપરા પાક બનાવ્યો. પણ હવે જવા માટેના ટિકિટ ભાડાના પૈસા નહીં. દીકરો વેકેશનમાં ન આવે, બધા વિદ્યાર્થી આવે પણ વેકેશનમાં રોકાય, એ ફરવા માંડે, પછી છોકરી ભેગો અહીંથી પૈસા મોકલાવે મા બાપ, એ છોકરીઓ ભેગો ફરે. અને આજ વેકેશનમાં પણ નથી આવ્યું એટલે ટોપરા પાક દેવા જાવ, પૈસા છે નહીં, મકાન હતું મકાન ગીરવે મૂક્યું, એ પૈસા લઈને 2માંથી 1 જ જઈ શકે. માતા માં કહે કે મારા કરતાં તમે જાઓ, તમે બધું શોધી શકો, હું તો અભણ છું, ક્યાં ગોતું. નાસિક ગયા અને નાસિક બરાબર વૈશાખ મહિનાનો તડકો આવો હતો. પિતાજી પહોંચ્યા છે એ હોસ્ટેલ પાસે. બપોરનો સમય હતો, 12-12:30 નો. નીચે થાળી સાફ કરવા માટે નળ ઉપર આવ્યા વિદ્યાર્થીઓ. અને રાજાની નજર પડી ગઈ કે આ તો મારા પિતાજી આવે છે, તૂટેલું ધોત્યું, ગાલમાં ખાડા, વાળ લાંબા, વાળ સફેદ, હાથમાં લાકડી
તૂટેલો જબ્બો, તારા પિતા તો પૈસા વાળા બધા મારી મજાક કરશે એટલે થાળી મિત્રને દઈને દોડ મૂકી